નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. અસ્મિતા વિશેષ સંવાદના ઉપક્રમે આપણે લોકો મળ્યા છીએ. આપને સૌને ખ્યાલ છે કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટ આ બંને સંસ્થાઓને એક એવો વિચાર આવ્યો કે ભારતમાં રહેલી અસ્મિતાઓ સુધી પહોંચવું કદાચ આપણને અઘરું પડે, પણ ગુજરાતમાં જે વિશેષ અસ્મિતાઓ છે જેના આધારે આપણે જય જય ગરવી ગુજરાત એમ બોલીએ છીએ, એવા અસ્મિતા વિશેષ વ્યક્તિત્વોને આપણા સ્ટુડિયોમાં આમંત્રણ આપીએ અને એમના જીવન વિશે, એમની જીવનની યાત્રા વિશે એમની સાથે જ સંવાદ કરીએ. સામાન્ય આપણો વ્યવહાર એવો હોય છે કે કોઈક વિશે કોઈકે કહેલી વાત ઝડપથી આપણે ગળે ઉતરતી નથી, પણ વ્યક્તિએ પોતે પોતાની જીવનયાત્રા જો કહી હોય તો આપણને તેમાં પાક્કો ભરોસો બેસે છે. અને આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ આવી અસ્મિતાઓ સાથે દીર્ઘ સંવાદ કરવાનો અને એમની જીવનયાત્રા જાણવાનો છે. આજે અમારા સ્ટુડિયોમાં સેવા ક્ષેત્રમાં બહુ જ વર્ષોથી પોતાનું જીવન સમર્પિત કરીને નક્કર પ્રદાન કરનાર, નક્કર પ્રદાનનો અર્થ હું એવો કરું છું કે લાભાર્થીઓની સાથે જીવવાનું રાખનાર એવું વ્યક્તિત્વ ઉપસ્થિત છે. અને બહુ જ આનંદનો વિષય છે કે એ નારી શક્તિના પ્રતિનિધિરૂપ અત્યારના ભારતમાં અને ભારતના સાથે જોડાયેલા દેશોમાં પોતાનું કામ કરી રહ્યા છે. મેં સેવા શબ્દ જે વાપર્યો એ સેવા સંસ્થાનું નામ છે અને એમની સાથે જોડાયેલા પદ્મશ્રી રીમા નાણાવટીનું હું આપણા સૌ વતી હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે રીમાબેન, આપ આટલો સમય ફાળવીને અહીંયા આવ્યા છો એ બદલ હું હાર્દિક સ્વાગત કરું. અને મેં જેમ કહ્યું હમણાં એમ આપણો ઉદ્દેશ બહુ સ્પષ્ટ છે, આવતી પેઢીને અને આજની પેઢીને એ જાણ કરવી છે કે મોટિવેશનના ક્ષેત્રો માટે બહાર નજર ન નાખીએ તો ચાલે, આપણી આજુબાજુ એવા વ્યક્તિત્વ પડ્યા છે કદાચ આપણે એને સારી રીતે ઓળખતા નથી, તો એમની સાથે સંવાદ કરીએ અને એમના જીવનમાં પડેલા સંઘર્ષો, કેટલીક તકલીફો, ઘણા ગમા અણગમા બધું આવ્યું હશે એની વાત કરીએ. અને તેમ છતાં જેમણે પોતાની પ્રગતિ બહુ જારી રાખી એવી વાત અમારે આપની સાથે કરવી છે, નિરાંત જીવે કરવી છે, બહુ જ અનૌપચારિક રીતે કરવી છે. હું આપને વિનંતી કરું કે જે રીમાબેન મારી સાથે બેઠા છે એમની બાલ્યાવસ્થા, એમનું બાળપણ, એમના મમ્મી પપ્પાનું કોન્ટ્રીબ્યુશન એ વાત વિગત અમને કરો. નમસ્તે બધાભાઈ, પહેલા તો તમે મને અહીંયા આવકારી, મારા કામ વિશે, મારા જીવન વિશે, મારું જીવન એટલે સેવા ને સેવા એટલે મારું જીવન એવું થઈ ગયું, એના વિશે તમે મને વાત કરવાનો એક મોકો આપ્યો છે એ જ મારા માટે વિશેષ છે. તમે મને બાળપણ વિશે પૂછ્યું, કેટલા બધા વર્ષો પહેલાની વાત, પણ મારું બાળપણ મોટા ભાગે અમદાવાદમાં જ મારો જન્મ થયો. અને મારા માતા અને પિતા, મારા મા ભારતીબેન નાણાવટી, એ શ્યામપ્રસાદ વસાવડા, જે મજૂર મહાજન સંઘના તે વખતના જનરલ સેક્રેટરી કે પ્રધાનમંત્રી હતા, તેમના સૌથી મોટા દીકરી. અને મારા પિતા એટલે રમેશચંદ્ર નાણાવટી, અને મારા દાદા મહેન્દ્રરાય નાણાવટી, એ વકીલ હતા અને એ પણ મજૂરોના કામદારોના માટે ખાસ લડતા હતા. એટલે અને અમે પાંચ બહેનો. અચ્છા, પણ કદી અમને એ વાત નો અહેસાસ નથી થયો કે ઓ પાંચ દીકરીઓ, આટલી બધી દીકરીઓ. મારા માતા પિતાએ અમને દરેક બહેનોને બહુ મોકળાશ આપી હતી, કદી પણ એવું તમને એમણે લાગવા નથી દીધું કે છોકરી છો તમે એટલે આ કરી શકાય ને આ ના કરી શકાય, જે તમને કરવો હોય, જેમાં રૂચિ હોય તેમાં તે તમને સાથ આપે, કરવાનું જ મળે.
પણ એ સાથ જરૂર આપે, એમાં રોકટોક ના કરે. પણ મારા પિતાને અમુક શિસ્તનો બહુ આગ્રહ, એ સમયમાં શિસ્તતા હોવી જોઈએ, તમને સોંપેલું કામ પૂરું કરવાની પણ શિસ્ત, એટલે એટલા સુધી કે મારી મમ્મી એવું કહ્યું હોય કે શાક લઈ આવજો અથવા તો પોસ્ટ ઓફિસ જઈ આવજો. અને આપણે બાળપણમાં તો એવું હોય કે કરીએ છે તો કદાચ બપોર સુધી ના કર્યું હોય, આપણને એવું થાય કે સાંજે જઈને પૂરું કરી દઈશું. પણ બપોરે મારા પિતા જમવા આવે અને એમને જો એવી ખબર પડી હોય કે મમ્મીએ બે કામ સોંપેલા એ પૂરા નથી થયા, તો એની એ ઘડીએ તમને પૂરા કરાવે. એટલે સોંપેલું કામ પૂરું કરી દેવાનું, એમાં વાર કેમ કરવાની, એટલે એ એક ઘરેડ પડી ગઈ. અને આઈ થિંક એ મને અત્યાર સુધીના જીવનમાં મને બહુ ઉપયોગી રહ્યું કે જે કામ હાથમાં લીધું તે પાર પાડી નાખવાનું. અને પાર પાડવામાં સંઘર્ષ તો આવે પણ પાર પડી જાય ખરું. એટલે અમે પાંચ બહેનો હતા, મારા દાદી અમારી જોડે હતા, મારા પપ્પાના એક કાકી પણ બહુ બાળપણમાં વિધવા થઈ ગયા હતા, તે અમારી જોડે રહેતા હતા. અને હું તો અહીંયા ગુજરાત લો સોસાયટીમાં ભણી અને અંગ્રેજી માધ્યમમાં ભણી, મારી બીજી ત્રણ મોટી બહેનો ગુજરાતી માધ્યમમાં ભણી હતી. મારા પિતા છે તે મિલમાં પ્રોસેસિંગ સુપરિન્ટેન્ડન્ટ હતા. આમ એમણે માન્ચેસ્ટરમાંથી ટેક્સટાઇલમાં એમએસસી ને એમટેક કર્યું હતું. એટલે પછી તેઓ દાવણગેરે ગયા તો મારી નાની બહેન અને હું પણ જોડે ગયા. એટલે એક જુદો જ આખો અનુભવ થયો, એક જુદું તમને એક્સપોઝર મળે કે ભાષા અલગ, રહેણી કરણી અલગ, ત્યાંનું આખું કલ્ચર જુદું, અને એમાં તમે ઉખેડાઈને ત્યાં તમારે જવાનું, ત્યાંની નિશાળમાં એ ભાષા શીખવાની, ત્યાંનું કલ્ચર છે તેના અનુરૂપ રહેવા કરવાનું. પણ મજા આવતી હતી, એક નવી ભાષા, નવી બહેનપણીઓ થઈ. એ કયા ધોરણોમાં થયું હશે ત્યાં? હું લગભગ આ સાતમું ધોરણ પૂરું કરીને 8-9 બે ધોરણ, મારી નાની બહેન તો હજી પ્રાથમિક શાળામાં જ હતી. પણ પછી બહુ મોટો નિર્ણય કરવાનો આવ્યો કે મારા પપ્પા કાયમ માટે અહીંયા રહેશે, જો અધવચ્ચેથી એમને બીજે કોઈ રાજ્યમાં જવાનું થાય તો 10મું ધોરણ એ તો એ વખતે બહુ નિર્ણાયક હતું. એટલે હું ત્યાં જ ભણવાનું ચાલુ રાખું, પાછી અમદાવાદ આવી જાઉં, શું કરું. એટલે હું પાછી અમદાવાદ આવી. એ મારો સૌથી પહેલો અનુભવ કે તમે મા બાપ વગર એકલા રહીને કેવી રીતે ભણવાનું, અને તે પણ આવા નિર્ણાયક એવા એમ વર્ષમાં. આખું કુટુંબ ત્યાં શિફ્ટ થયું હતું? મારી ત્રણ બહેનો તો પરણી ગઈ હતી, હું ને મારી નાની બહેન. આપનો નંબર ચોથો? મારો ચોથો નંબર. તો હું પાછી આવી અને મારી મોટી બહેન જોડે રહીને ભણતી હતી. 10મું ધોરણ, 11મું, 12મું એ બધું ભણ્યા. અને પછી કોલેજમાં ત્યારે 11-12 સાયન્સ કે આર્ટ્સ? મેં સાયન્સ લીધું હતું. અચ્છા. મને હંમેશા નાનપણથી એવું કે કંઈક જુદું કરવાનું અથવા જે અઘરું હોય તે કરવાનો પ્રયત્ન કરવાનો, એટલે તમે ફાવો નહીં પણ એનો પ્રયત્ન કર્યા કરવાનો. મને ઘણી વખતે મારી સાથીઓ પણ કે આવું બધું શું કરવા કરે છે, આમ કરાય ને તો અમારા જોડે તું પણ એમાં જોડાઈ જા ને. પણ મને એવું થાય કે ના, કંઈક જુદું કરીએ. એટલે હું બહુ નાની હતી ને ત્યારથી તરવાનું, મને તરવું બહુ ગમે. અને લાલ દરવાજા મ્યુનિસિપલ સ્નાનાગર હતું એટલે બસમાં બેસી જવાનું, લાલ દરવાજા ઉતરવાનું, હાઈ બોર્ડ ઉપરથી ડાઇવિંગ કરવાનું, એ અઘરામાં અઘરું, અને એનો જ પ્રયત્ન કરવાનો કે બીક કેમ લાગે છે. પણ
ડાઈવ તો મારવાની જ, એ પછી સરખી મરાય કે ના મરાય એ પ્રમાણે કેટલી લેન્થ વધારે મારી શકે. જે અમારા કોચ હોય તે તમને એવા પકડી રાખે કે તમે આમ કર્યા જ કરો કર્યા જ કરો, પણ આઈ થિંક એ અમને તૈયાર કરતા હતા કે લેન્થ માટે 7-8 વર્ષની ઉંમરે તમારે મ્યુનિસિપલ સ્નાનાગરમાં લેન્થ મારવી હોય તો એને તૈયાર કરવા પડે. એટલે 5-7 મિનિટ તો તમને એવા પકડી રાખે કે તમે આમ આમ તર્યા કરવાનો પ્રયત્ન કરો અને પછી એ તમને છોડે. ઓકે, એટલે આ બધામાંથી મને લાગે છે ઘડતર થયું. પણ આ બધા આપના પોતાના જે શોખ હતા કે મમ્મી પપ્પાએ કહ્યું કે ના આ કરવું જોઈએ આ ન કરવું જોઈએ? કારણ કે આ તો એક પ્રકારનું એવું સાહસ છે ને, 7-8-9 વર્ષે ઊંચામાં ઊંચી જગ્યાએથી કૂદકો લગાવવો, એટલે એ આપ શોખથી જ એમાં જોડાયા? હા, કદી મારા મમ્મી પપ્પાએ કહ્યું નથી કે આ કરવાનું કે પેલું કરવાનું આ નહીં કરવાનું, પણ મનથી એવું સ્ફૂર્યું કે મારે તરવું છે. એ કંઈ કોઈ પ્રાઇવેટ ક્લબમાં કે એમાં તો જવાય નહીં કે જ્યાં તમે એકલા જ હોવ. એટલે લાલ દરવાજામાં તે વખતે તો બહુ મામૂલી ફી હતી, એટલે મને યાદ છે કે ફોર્મ લઈ આવવાનું, એ પણ જાતે જ લઈ આવવાનું, વેરી ગુડ, એવું નહીં કે કોઈ લાવી આપે ને તમે ભરો. એટલે જાતે ફોર્મ લઈ આવવાનું લાલ દરવાજા જઈને, એટલે ખબર પડે કે ઓ આવડો મોટો સ્વિમિંગ પૂલ છે, અહીંયા આટલું પાણી છે, કેવું છે, કેવા બધા લોકો છે અહીંયા. એ ફોર્મ ભરવાનું, એની ફી ભરવાની, ને પછી શોધી કાઢવાનું કે કઈ બસ આપણને લઈ જશે. એટલું સારું હતું અને એટલે ગમતું હતું કે મારા ઘરથી 5 જ મિનિટ દૂર બસ સ્ટેન્ડ હતું અને એમાં બેસી જઈએ તો સ્નાનાગર આગળ જ લાલ દરવાજાનું મેઇન ટર્મિનસ છે, એટલે ત્યાં ઉતરી જવાનું. કઈ સ્કૂલમાં ભણ્યા આપ? અહીંયા હું ભણી ગુજરાત લો સોસાયટીમાં. લો સોસાયટીની સ્કૂલમાં. એ પ્રાથમિક શાળા એમ કહેવાય છે કે લોકોને જીવનભર યાદ રહેતી હોય છે. પ્રાથમિક શાળાના શિક્ષકો પણ મોટી ઉંમરે આપણને યાદ આવતા હોય છે. એવો કોઈ યાદગાર એ સ્કૂલના સંસ્મરણો અથવા એજ્યુકેશન કેવું લાગ્યું હતું? મજા આવતી હતી કે? અઘરો સવાલ પૂછ્યો. હા, હું તો હંમેશા રજાની જ રાહ જોઉં. મને હા, પણ આ મહત્વનો જવાબ છે. મને સ્કૂલે જવું દીઠું ના ગમે. અચ્છા, અને હું રજાની જ રાહ જોયા કરું, ને રજા હોય એટલે કે ઓહો કેટલો આનંદ. બીજું કે મને પરીક્ષા પણ જરાય ના ગમે, કારણ કે મને ગોખેલું યાદ ના રહે. જો હું સમજી હોઉં તો જ એ મને યાદ રહે, પણ આપણને બધાને ખબર છે કે બધા શિક્ષકો એટલા સારા ના હોય કે મગજમાં એ ઘૂસી જાય એવી રીતે તમને ભણાવે. એટલે મને પરીક્ષા પણ, મને દર વખતે પરીક્ષા આવે ને તો એવું થાય કે મને તાવ આવ્યો છે. એટલે હું એમ કહું કે મને આજે તાવ આવ્યો છે, પગ બહુ દુખે છે, પેટમાં દુખે. તો મારા ઘરથી થોડીક જ નજીક અમારા ફેમિલી ડોક્ટર હતા, તો મારી મમ્મી એવું કહે કે તું એમને બતાડી દેજે. એવું કહે કે હા તારે ઘેર પાછી જા તો તું પાછી આવજે, નહીં તો તું જતી રહેજે પરીક્ષા આપવા. એટલે ના છૂટકે તૈયાર થઈને હું જો મારી મમ્મી એમને ફોન કરી દીધો હોય કે આવે છે ને એવું કહે છે કે એને તાવ છે, મેં તો જોયું પણ એવું લાગતું નથી અને એની પરીક્ષા છે, એટલે તમે નક્કી એને કહેજો કે એને પરીક્ષા પર જવાય, તકલીફ નહીં પડે કે ઘેર પાછી જાય. એટલે મને સરસ રીતે જોવે, બધું કરે. પછી એવું કહે કે મને નથી લાગતું તને તાવ છે, પણ તને એવું લાગતું હોય તો હું આ એક ગોળી આપું છું, એ તું ભેગી રાખજે, તને વધારે થાય તો બાકી તું તારે જા, એમ કે નિશાળે જા. એટલે હું બહુ જ આમ વીલું મોડું કરીને પછી જઉં. મેં તો સાયકલ ઉપર સ્કૂલે જતા હતા. અચ્છા અચ્છા, પણ કયો વિષય ગમતી લો? આ બધા કંટાળામાંથી એકાદું તો કશું કેવું હશે.
મને બાયોલોજી બહુ ગમતું હતું અને એટલા માટે એમાં મારા સૌથી વધારે માર્ક પણ આવે. અને મને જે જરાય ના ગમે તે કેમેસ્ટ્રી હતું. બધી ફોર્મ્યુલા ફરીથી યાદ રાખવાની કે આમાં આ થાય તો આને NaCl ને CO2 ભળે તો શું થાય ને NaCO2 બને ને પછી એને આગળ ને, અને જો એમાં ભૂલ પડી જાય તો આખી બધું ઉલટું થઈ જાય. એટલે મને બાયોલોજી બહુ ગમતું હતું ને એટલે જ મેં માઇક્રોબાયોલોજી પસંદ કર્યું BSc માં. હા, અને પછી MSc પણ કર્યું માઇક્રોબાયોલોજીમાં. પછીનો અભ્યાસ તો આમ આનંદથી થયો હશે ને? સ્કૂલમાં માનો કે તાવ આવી જતો હતો કે શરીરમાં મુશ્કેલી થતી હતી, પણ કારણ કે આટલા બધા કંટાળા છતાં જો સાયન્સમાં જવાનું નક્કી કર્યું હોય તો એ તો પાછી અંદરની તૈયારી હશે. હા, એમ તો પાછું એવું બહુ કે પરીક્ષામાં તો માર્ક એટલે મારો પહેલો બીજો કે ત્રીજો જ નંબર આવવો પડે, અને એટલે મહેનત કરવામાં પાછી હું જરાય ના પડું. એટલે ગોખીને યાદ ના રહે તો 7 વાર 10 વાર લખ્યા કરું, પણ એ યાદ તો ગમે તેમ રહેવું જ પડે. એટલે હું જ્યારે મેં 12મું પાસ કર્યું ને તો મને એવું લાગ્યું કે હા હા, હું હિમાલય ચડીને એમાં હું બરાબર સફળ થઈ ગઈ. કારણ કે કેવું 12મું ધોરણ વિજ્ઞાન લીધું છે, થિયરીની પરીક્ષાઓ પ્રેક્ટિકલની પરીક્ષાઓ એ બધું પાસ કરવાનું. બધાની અપેક્ષાઓ એવી હોય કે સાયન્સ લીધું છે એટલે તમે કોઈ એવા ટેકનિકલ એમાં જ આગળ જશો, એન્જિનિયરિંગ ફાર્મસી મેડિસિન. મને પ્યોર સાયન્સીસમાં વધારે રસ પડતો હતો, એટલે પછી મેં માઇક્રોબાયોલોજી. ઘરમાંથી એવું કહ્યું ખરું કે તેને બાયોલોજીમાં રસ પડે છે, સાયન્સ લીધું છે તો તું મેડિસિનમાં જા તો વધુ સારું? હા, મારી મોટી બેન મેડિસિનમાં હતી એટલે મારા પપ્પાને થોડું કેવું કે કદાચ આ પણ એના જશે, પણ મને એવા 8-10 વર્ષ એકનું એક કર્યા કરવાનું ને પછી લોકોના જીવ જોડે આપણે સારી રીતે પણ કરી શકીએ. પણ મને વધારે પ્યોર સાયન્સીસમાં રસ હતો એટલે મેં માઇક્રોબાયોલોજી. એટલે એવું ખરું કે પહેલેથી જીવ વિજ્ઞાન સાથે સંબંધ હતો, પણ ફરી ફરીને પણ આપ પાછા જીવ માટેનું જ કામ કરવા તરફ વળ્યા છો, એટલે એ નાતો તો પાક્કો રહ્યો. આપે જે કોલેજ એવું ખરું કે બધા કહે છે તો એવું નહીં, પણ બીજો જ કરવાનું. આપણે જુદે માર્ગે જવું છે, ધોરી માર્ગ ઉપર હાલવામાં પણ રસ નથી. જેમ આપે કહ્યું, મારા સાથીઓ પણ કહે છે કે આમ જઈએ તો આપણે આમથી જઈએ. વેરી ગુડ. એટલે એનો અર્થ એવો કરી શકાય રે બેન કે પહેલેથી એક લાઈન એવી દોરાતી હતી આપણને, જેને બહુ ખ્યાલ નહોતો કે આપણે કંઈક અલગ ચીલો ચાતરવો છે. એક ચીલા ચાલુ કામ થતું હોય એમાં જોડાઈ જવું નથી, એવું એક મનમાં બંધાતું ગયું. કારણ કે મને યાદ છે કે આપે જ્યારે SSC કે 12th પાસ કર્યું હશે ત્યારે તો 76-78ની સાલ હોવી જોઈએ, 80ની સાલ હોય, એટલે એટલું બધું હજી માઇક્રોબાયોલોજી કે એના માટેનો કોઈ મોટો ટ્રેન્ડ નહોતો. પછીથી બધું શરૂ થયું, પછી બાયોકેમિસ્ટ્રી ને બધું આવવા લાગ્યું. એટલે એ સમયે પણ માઇક્રોબાયોલોજીમાં જવું એ એક વધુ નવી વાત હતી. કોલેજ કાળના અનુભવો કેવા? કારણ કે કોલેજ કાળ એક બહુ મોટો યાદગાર કાળ હોય છે, તો એમાં રીમાબેન લીડરશિપમાં કે એક્સટર્નલ એક્ટિવિટીઝમાં શેમાં વધુ પાર્ટિસિપેટ કરતા હતા? એ વખતે તો એવી કંઈ બહુ એક્સટર્નલ એક્ટિવિટીઝ હોય એવું કંઈ બહુ હતું નહીં. હું તો MG સાયન્સ કોલેજમાં હતી અને પછી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સાયન્સમાં હતી. પણ એવું ખરું કે મને ખાવાનાનો શોખ બહુ, એટલે અને બીજું કે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં પિક્ચર જોવાનું, પછી સારું હોય કે ના હોય પણ જે નવું પિક્ચર આવે એ પહેલા દિવસે પહેલા શોમાં
જોવાનું. અચ્છા, આ બે મારા શોખ હતા. અને ત્રીજું, મને સાયકલ ચલાવવી બહુ ગમે, તરવું પણ બહુ ગમે, એવું બીજો મારો સાયકલ ચલાવવાનો. એટલે મને જ્યારે જેટલો પણ સમય મળે તો હું સાયકલ લઈને નીકળતી વખતે, કે આટલો બધો ગાંડા જેવો ટ્રાફિક નહોતો અમદાવાદમાં, તો હું નવા 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 રસ્તાઓ મારા મેળે શોધું કે સાયકલ લઈને નીકળી જવાનું ને 3-1 કલાકે બધે ફરી ફરી ફરીને પાછા આવવાનું. એટલે આમાં જ મેં બાકીનો મારો સમય કાઢ્યો હશે. અને ટિકિટ મળી જાય એ જવાબદારી હું લેતી હતી, એટલે મારા મિત્રોને તો મજા આવતી હતી કે વટથી ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોઈ શકે ફિલ્મ, અને હું બધી મહેનત કરીને ટિકિટ લઈ આવતી હતી. વહેલા સવારે 8 વાગ્યામાં લાઇનમાં ઊભા રહી જવાનું, કોઈ વાર ના મળે તો પછી શોધી નાખવાનું કે હવે ક્યાં આપણે કોને કહીએ. તો મારા મામા મજૂર મહાજનમાં જ વકીલ હતા, ને થિયેટરોનું યુનિયન હોય, તો પછી હું મારા મામાને કહું કે હવે તમે મને ટિકિટ લાવી આપો ને કંઈક ચિઠ્ઠી બિઠ્ઠી લખી આપો ને, એટલે એ ચિઠ્ઠી લખી આપે એટલે હું લેવા જાઉં. એટલે હું તો આવી શોખીન માણસ હતી, પણ જોડે જોડે ભણવાનું પણ મને મજા આવતી હતી. કારણ કે પેટ્રી ડિશમાં તમે બધું આમ બેક્ટેરિયા આલ્ગી એ ઉગાડો, એને માઇક્રોસ્કોપમાં જોવાનું અને કેવું ઉગી ગયું, દરેકના આકાર કેવા હોય, કયા બેક્ટેરિયાથી શું થાય છે, એ બધું જાણવાનું આમ આનંદ આવતો હતો. એમાં ફિલ્મનો શોખ હતો એટલે કંઈ કલા પ્રત્યેની અભિરુચિ હતી એટલે કે ના બસ ફિલ્મ પહેલા શોમાં પહેલી વાર જોવાની એટલે જોવાની, એવું કઈ ખરું કે બસ એવું છે, એમ કઈ બહુ વિશેષ કે ફિલ્મ સંગીતમાં રસ પડે કે અભિનેતામાં રસ પડે કે એટલે કદાચ એવું હશે કે હું નાની હતી ને ત્યારે મારી બહેનો પેલું બીનાકા આવતું હતું, હા બીનાકા ગીતમાલા, હા હા, તો એ લોકો બહુ જ આમ રસથી સાંભળતા હોય, હું પણ એમના જોડે બેસીને સાંભળ્યા કરતી હોઉં. એટલે મે બી કદાચ એના લીધે કે હું આ બધા પિક્ચરના ગીતો ને કેટલો બધો એનો બધાને આમ શોખ છે, તો હવે હું એ પિક્ચર જોઉં. પણ પછી તો હું એવું માનવા લાગી કે આ તો બધું નાટક છે, એટલે મેં પિક્ચરો જોવાના જ બંધ કરી દીધા કે આ આપણને બધું નાટક કરે છે ને, આપણે કેવા એમાં મજા માણીએ છીએ. એટલે ચિઠ્ઠી લખાવીને પણ જોવા જઈએ છીએ, એટલે એવું થયું. અને પછી એકદમથી એના પ્રત્યે મને લગાવ જ જતો રહ્યો. એમએસસી પૂર્ણ કર્યું પછી શું કરવું એવું તો પપ્પા સાથે ચર્ચા થઈ હશે, તો એમનો પ્રવાહ કઈ બાજુ અને રીમાબેનનો કઈ બાજુ? મેં એમએસસી પૂરું કર્યું પછી મેં માઇક્રોબાયોલોજી એટલે લીધું હતું કે એમાં મને ખબર હતી કે લુઈ પાશ્ચર, પછી જર્મની, ફ્રાન્સ, ત્યાં બધે અમેરિકા બહુ રિસર્ચ થયું હતું આનું, એટલે મને એવું હતું કે હું પણ આગળ રિસર્ચ કરવા આમાંથી કોઈ એક દેશમાં જઈશ. એટલે મારા પપ્પાએ ચોખ્ખું કહી દીધું કે સ્કોલરશિપ મળે ને જાતે જવાતું હોય તો જવાનું, બાકી હું કોઈ ખર્ચો કરું એમાં તો જરા પણ એવી આશા રાખવાની નહીં. તો મેં એને એક ચેલેન્જ તરીકે લીધું કે હા તો હું એવી રીતે અપ્લાય કરીશ અને હું એવી રીતે મહેનત પણ કરીશ. એટલે મેં ટોફેલ, તે વખતે તો જીમેટ અને જીઆરઈ હતા, એની બહુ મહેનત કરવા માંડી અને ટોફેલ આપી, એના સ્કોર સારામાં સારા આવે, પછી બધે અપ્લાય કરવા માંડ્યું, મને એડમિશન મળી ગયો. પણ પછી મને એવું થયું કે એ અરસામાં જ હું એમએસસી પાસ થઈ, તો મને એવું થયું કે પણ હું આઈએએસમાં પણ ટ્રાય કરું. એટલે જે અઘરું હોય એ જ કોણ જાણે, આમ એવું થાય કે પેલી સ્કોલરશિપ મેળવવા એ બહુ મહેનત કરી મળી ગઈ, હવે શું. તો મેં કહું કે તો આપણે હવે અહીંયા ટ્રાય કરીએ. એટલે હું યુપીએસસીના ક્લાસ ભરવા લાગી,
અહીંયા યુનિવર્સિટીમાં, કારણ કે અમારા સ્કૂલ ઓફ સાયન્સના સામે જ એનું બિલ્ડિંગ હતું, એટલે હું જોઉં કે બધા આવે છે અને હું પણ પછી ત્યાં જવા લાગી. અને મજા આવતી હતી, બધું જાત જાતનું, તમને એક વિષય બીજો વિષય, એટલે મેં એમાંથી વિષય લીધા ને હું એની તૈયારી કરવા લાગી. તો મને જરા પણ સ્વપ્ને પણ ખ્યાલ નહોતો, પણ હું તો પ્રિલિમમાં પાસ થઈ ગઈ, એટલે મને થયું કે અચ્છા જો પાસ થવાતું હોય તો આગળ જઈએ, એમાં જઈએ. એટલે મારા બધા, મારા ઘરમાં બધાને થાય કે શું ચાલ્યા કરે છે, કે ઘડીકમાં એ આગળ ભણવાનું કરે છે, એટલે કે હું માઇક્રોબાયોલોજીમાં હવે આ યુપીએસસી નું આપ્યું. પણ મેં કહ્યું તો એમ કોઈ રોકટોક નહીં, એ તમે તમારા મેળે કરો છો તો કરો, અને બહુ ખર્ચો નથી થતો ને તો એ કરવાનું. જો બહુ ખર્ચો થતો તો બ્રેક વાગી જતે. એટલે હું એ કરતી હતી ને ત્યાં મેં છાપામાં એક દિવસે સેવા, આ કાગળ વિણનાર બહેનોને સંગઠિત કરે છે, એ બહેનોની શું શું સમસ્યાઓ છે એ બધું મેં વાંચ્યું. એડિટોરિયલ પીસ હતો, અને મને થયું કે મને તો આની કંઈ ખબર જ નથી, હું તો અમદાવાદમાં જ રહું છું. હા, મેં મારા નાના, કારણ કે મજૂર માજનમાં હતા એટલે સેવા એવું કાને નામ પડ્યા કર્યું હોય, ઈલાબેન ભટ્ટ સેવા, પણ આગળ બીજી કંઈ બહુ ખબર ના હોય, જે મોટા ભાગના આપણા શહેરના મધ્યમ વર્ગના બાળકોનું હોય કે એ એમના દુનિયામાં હોય, એવું મારું પણ હતું. તો મને થયું કે હું તો યુપીએસસીની પરીક્ષા આપું છું, હવે મેઇનમાં બેસવાની છું, મને જ ખબર નથી કે આ મારા જ શહેરમાં આવી કોઈ સંસ્થા છે. આ કાગળ વીણવાવાળી બહેનો ત્યાં સુધી તો આમ નજરે નહીં ગઈ હોય, આપણા ઘર આગળ પણ કાગળ વીણવાવાળી બહેનો નીકળતી હશે, પણ કે શાકભાજીની તો બજાર ભરાતી હોય, પણ એવો ખ્યાલ જ ના આવ્યો હોય કે અમની બી સમસ્યાઓ હોય. એટલે મેં સેવામાં લખ્યું કે મારે આ બધું જોવા ને સમજવાવું છે. પણ અમે હજી પણ એવા છીએ કે અમુક કાગળના ફટાક જવાબ આપીએ ને અમુકના શાંતિથી. એટલે મને તો 2-1 મહિના સુધી કોઈ જવાબ જ નહોતો આવ્યો, અને મારે કઈ ઉતાવળ હતી પણ નહીં. અને મેં આમ મૂકી દીધું કે સારું, આમણે તો હવે કઈ જવાબ નથી આપ્યો, અને હું મારી મેઇન પરીક્ષામાં અપીયર થઈ. એ પરીક્ષામાં અપીયર થઈ ને અચાનક મને સેવામાંથી ઇન્ટરવ્યુનો કોલ લેટર આવ્યો. એમ હા, મેં કહ્યું કે મારે તો કોઈ ઇન્ટરવ્યુ આપવો નથી, પણ હવે આવ્યો છે તો એ બહેને મને સેવા જોવા તો મળશે. એટલે મેં કહ્યું કે આજે મારે ઇન્ટરવ્યુમાં જવાનું છે 3 દિવસ પછી. તે મારા પપ્પા તો આમ ઉછળ્યા, એમણે કહ્યું કે તું અહીંયા આની તૈયારી, આ પરીક્ષા આપીને આવી, તને કંઈ ખબર છે ટ્રેડ યુનિયન કેવી રીતે કામ કરે, ટ્રેડ યુનિયન તો કેવા હોય, ક્યારેક એના બહુ આમ ઊંચા દિવસ હોય, ક્યારેક આમ ફેંકાઈ જવાય. તો મેં કહ્યું કે હું તો જોવા જવાની છું, પણ એ બાને મને જોવા તો મળશે ને. તો હું ગઈ અને મને 11 વાગે આવવા કહ્યું હતું. એ દિવસોમાં કોઈ સેલ ફોન કે કશું હતું નહીં, એટલે હું તો ઘેર કહીને ગઈ કે ઇન્ટરવ્યુ આપવા જઉં છું તો 2-3 કલાકમાં આવી જઈશ. હું તો બેઠી બેઠી બેઠી, પણ મને આમ બધું જોવા બહુ મળતું હતું કે આમ 10-12 બહેનો આવે, કોઈ એક મીટિંગ થાય, પછી બધા જતા રહે, પછી કોઈ બીજી 5-6 બહેનો આવે. અને મને થાય કે કેવું અહીંયા તો છે, કે આમ એવું નથી કે ઓફિસમાં બેઠા અને બધું આમ એ લખવું લખવાનું ને ફાઇલ લીધી ને, પણ આમ બહેનો જ આવે છે ને બધા વાતો કરે છે, ને કોઈ બહેનો આવી તો એ ફૂલના ગજરા લઈને આવી ને બધા એ ગજરા નાખ્યા, ને આમ વાતાવરણ કંઈક આમ અલગ જ તમને જોવા મળ્યું.
એ દરમિયાનમાં હું તો પાછી વાડીલાલમાં મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનના કોર્સમાં પણ જોડાઈ ગઈ હતી. એટલે એમએમ કરતા તો સાંજે 5 વાગી ગયા, પણ મને કોઈ ઇન્ટરવ્યુમાં બોલાવી નહીં. એટલે હું એક બેન જે એક ટેબલ પર જ બેસી રહ્યા હતા, તો મને થયું કે આ બેન એડમિનિસ્ટ્રેશનનું જોતા લાગે છે. એટલે હું પેલું પોસ્ટ કાર્ડ લઈને ગઈ કે બેન મને તો ઇન્ટરવ્યુમાં બોલાવી હતી. તો કે બેસી કેમ રહ્યા છો, તમારે આવીને કહેવું ના જોઈએ. તો મેં કહ્યું કે મને એમ કે તમે બોલાવશો, એટલે હું તો રાહ જોતી હતી. તો કે ખબર કેવી રીતે પડે કે તમે 11 વાગ્યાથી આવી ગયા છો, પણ તમે તો સામે જ બેઠા. તો એટલે મનમાં હું વિચારતી હતી કે તમે મને સામે બેસેલી જોયા તો કરી જશે ને કે આ કોઈક અજાણી બેન આવીને બેસી ગઈ છે. પણ એની વે મેં કહ્યું કે હા, એટલે હું તો 11 વાગ્યાથી આવી હતી. પછી એમણે બધાને કહ્યું કે આ બેન તો આવી ગયા છે, એટલે મારો 3 જણાએ ઇન્ટરવ્યુ લીધો. અને મને આમ બધું પૂછ્યું. પછી મેં યુપીએસસી માટે જે બધા એસે ને બધું તૈયાર કર્યું હતું એ હું તો બધું લઈને ગઈ હતી, કારણ કે મને એમ કે ઇન્ટરવ્યુ છે એટલે મારી બધી માર્કશીટ ને એવું તો કંઈ કશું જોવા માંગ્યું નહીં એમણે. તો મેં પછી છેલ્લે કહ્યું કે હું આ બધું લાવી છું, તમારે જોવું હોય તો. તો એક બેને મારા એક બે એસે આમ જોયા, અને પછી કે સારું. પછી હું ઘેર ગઈ. ઇન્ટરવ્યુ લેનાર કોણ હતું એ આપને ખ્યાલ હતો? હા હા, એટલે મને ત્યારે કોલ છે ખબર નહોતી જરાય. કોઈક 3 બહેનો હતા, સરસ દેખાવડા બહેનો હતા, અને દરેક જણા જુદી રીતે તૈયાર થયેલા હતા. એટલે એ મેં આમ જોયું. અને હું તો ઘેર આવી ગઈ ને 4 દિવસ પછી એક અનિલાબેન ધોળકિયાનો ફોન આવ્યો. અને એમણે મારા પપ્પા જોડે વાત કરી, અને એમણે એવું કહ્યું કે આ રીમા ઇન્ટરવ્યુ આપવા આવી હતી, અને અમારે એને રૂરલ વિંગમાં કામ કરવા માટે બોલાવી છે. કેવું હોય ને, એક બહેન હતા સામે, એમને ના ઈચ્છા હોય તો પણ. એટલે એમણે એવું કહી દીધું કે હું રીમાને જ આપું છું એમ કરીને, પોતે પોતાનું કંઈ એ ના કર્યું. અને એમણે મને કહ્યું, તો મેં કહ્યું કે મેં તો કોઈ આવી અપેક્ષા નહોતી રાખી, પણ હું તમને કાલે મળી જઉં, કામ શું છે એ સમજવા. કારણ કે મને પણ ખબર નથી કે હું કમિટ કરું કે ના કરું, કારણ કે મારું તો રિઝલ્ટ આવી ગયું હતું અને હું તો મેઇનમાં પણ ક્લિયર થઈ ગઈ હતી. તો હવે શું કરવાનું? એટલે મેં ત્યારે તો મૂકી દીધું. અને પછી કે કાલે જવાની શું જરૂર છે? પણ તો મેં કહ્યું કે એમને બોલાવ્યા તો સમજી તો આવી આપણે. એટલે એમને થયું કે કંઈ ગાણપણ જ છે કે એક બાજુ મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરે છે, એક બાજુ યુપીએસસીમાં જાય છે, પેલા એડમિશનો માટે આગળ શું કરવાનું, તો એ બધું. અને હવે એમાં આ વચ્ચે ક્યાં ઊભું થયું છે પાછું? પણ મેં કહ્યું કે જઈને આપણે એમના જોડે વાત કરવામાં તો કંઈ, એટલે એનો મતલબ એવો તો નથી ને કે હું રોજ જવા જ મળવાની છું. એટલે હું તો સાયકલ લઈને ગઈ. અને મને એમણે કહ્યું કે દુષ્કાળ ચાલતો હતો ત્યારે, 3 વર્ષ સળંગ ત્યારે ગુજરાતમાં, આઈ થિંક 85, 86, 87, એટલે 85ની જ સાલ હતી. એમણે મને એવું કહ્યું કે દુષ્કાળ ચાલે છે ને સેવા એમાં બહુ કામ કરે છે, તો તમે છે ને તે બધા બહેનો જોડે એ દુષ્કાળ રાહતના કામમાં તમે જોડાઓ એવી અમારી. મને દુષ્કાળ એ પણ ખબર નહોતી ને એમાં દુષ્કાળ રાહત શું ચાલે એ પણ મને કંઈ ખબર નહોતી. પણ મને થયું કે આ બધું મને ઉપયોગી બહુ થાય જો હું આગળ યુપીએસસીનું ચાલુ રાખું તો. અને આમે મને ઘણું શીખવા મળશે, કારણ કે હું તો ગામડે પણ કોઈ વાર ગઈ નથી.
એટલે મેં એમને કહ્યું કે તો મારે શું કરવાનું, એટલે એમણે એવું કહ્યું કે સવારે 5:30માં બધા જાય એટલે તમે ક્યાં રહો છો? તો મેં કહ્યું કે અહીંયા પાલડી ફતેનગર. તો એમણે મને એવું કહ્યું કે એક બહેનને મળાવ્યા, સવિતાબહેનને, કે એ કહે ત્યાં ઊભા રહેજો, એ તમને લઈ લેશે ત્યાંથી. એટલે એમણે મને એવું કહ્યું કે તમે ફતેનગર બસ સ્ટેન્ડ પાસે ઊભા રહેજો, અમે બધા નીકળીશું તો લઈ લઈશું તમને. હું તો 5:30 પહોંચી ગઈ, અને પણ મને જરા પણ ખ્યાલ નહીં કે આપણે ગામડે જઈએ છે તો, એટલે મેં તો પેલા શહેરના જે આપણા, ત્યારે તો મારા વાળ પણ બહુ સ્ટાઇલિશ હતી, એટલે મારા વાળ પણ એકદમ નાના હતા, હું બહુ લેટેસ્ટ ફેશનના કપડાં પહેરું, એટલે આમ લાંબ સ્કર્ટ અને ટોપ હતું અને મોજડી પહેરી હતી. મને કોઈ ખ્યાલ નહીં કે ગામડે જઈએ તો આવું બધું ટીપ ટાપ કરીને ના જવાનું હોય. એટલે હું તો ગઈ, મને કોઈએ કહ્યું નહીં કે બેન કેમ આવું પહેરીને આવ્યા. લકીલી એવું હતું કે મેં પહેર્યું તો, પણ એ બધું સુતરાવ કાપડનું હતું, એટલે એ બધા જોડે હું ગઈ. અને મારો તો જેમ જેમ દિવસ જતો ગયો તેમ એવરીથિંગ વોઝ ન્યૂ, એટલે પહેલી વાર હું તો ગામડે ગઈ હતી, બધું આમ એટલું બધું જોવાનું, શીખવાનું, સમજવાનું. મને બધું સમજાવ્યું કે આને ખાતા કહેવાય, જે બહેનોને ભાઈઓ કામ કરે એને ગેંગ કહેવાય, પછી એમને માપ આપે પેલો ઓવરસિયર, એટલે એમણે એ માપ પ્રમાણે ખોદવાનું, પછી પૂરો થશે દિવસ એટલે માપે, તો તમારે જોવાનું કે માપે ત્યારે કે બરાબર માપે અને એ નોંધાય છે કે નહીં. તો મેં કહ્યું કે બેન શું માપે ને, એ મને ખબર ના પડે, મેં તો માપ્યું નથી કોઈ વાર, તો કોઈ મારા જોડે રહે. એટલે એમણે કહ્યું કે એવું રોજ તો કોણ રહેવાનું, તો પછી તમે શું કામના? તો હે, એટલે મેં કહ્યું કે હા એ વાત બી બરાબર છે, પણ મેં કહ્યું કે આજનો દિવસ મારા જોડે કોઈ રહે એટલે હું સમજી લઈશ કે એ શું માપે છે ને શું કરે છે ને શું નોંધે છે, પછી કાલથી કોઈ ના રહે તો સારું. પણ પછી મને થયું કે હું ના શીખી અને જો ભૂલ પડી તો બિચારા આ લોકોને નુકસાન થઈ જાય. એટલે એ જે માપ્યું, બરાબર જોયું, સમજ્યું, પાછું પણ ગણિત હતું એટલે ગણિત મને જરાય આવડતું નહોતું, એટલે હું બીજા દિવસે કેલ્ક્યુલેટર લઈને ગઈ, અને પછી હું આમ ધીરે ધીરે એમાં ફાવટ આવી. પણ એવું થયું કે મેં જોયું કે બધી માપણી થઈ ગઈ, પછી મને એવું થયું કે હવે બધા ઘેર જશે ને હું એ ઘેર જઈશ બધાના જોડે. તો અમે તો ઘેર આવવા નીકળી ગયા, પણ એ જે બહેનો ખોદતી હતી, મજૂરો હતા, એમાંથી ભાઈઓ ગયા, બહેનો અમુક બીજા જગ્યાએ ખોદવા લાગી. તો પહેલા દિવસે તો મેં કંઈ બહુ ધ્યાન ના આપ્યું, બીજા દિવસે પણ એવું જ થયું, ત્રીજા દિવસે તો મને થયું કે હવે આખો દિવસ આપણે તો તડકામાં, હું તો ઝાડ નીચે બેઠી હોઉં છું, પણ આ તો બિચારાને પાણી પી પી કરે છે ને હજી પાછા ઘેર કેમ નહીં જતા હોય. બીજા દિવસે પણ જોકે હું મોજડી બોજડી પહેરીને ના ગઈ, પણ હું ભરેલી ચંપલ પહેરીને ગઈ, મને બધા બહુ જોયા કરે. તો હું ત્રીજા દિવસે એમના પાસે ગઈ અને મેં પૂછ્યું કે શું કરો છો તમે, કેમ ઘેર નથી જતા આખો દિવસ? તો મને એક થોડા ઉંમરવાળા માજી હતા, એમણે આમ એક ઘાસ ઊંચું કરીને બતાડ્યું અને આવા ગોળ ગોળ મૂળિયા હતા. એમણે એવું કહ્યું કે આ તો અમારું એમ કે ખાવાનું થશે, એટલે પૂરતું ખોદાય ત્યાં સુધી તો અમારે ખોદ્યા કરવું પડે ને, અને આખું ગામ ખોદ ખોદ કરે એટલે દૂર ને દૂર દૂર ને દૂર એમને ખોદવા જયા કરવું પડે. તો એનાથી તો મારી આમ આંખ ખુલી ગઈ
કે મને ત્યારે સમજાયું કે ગરીબી કોને કહેવાય. બાકી તો આપણે સાંભળ્યું હોય કે ગરીબો છે, આ ગરીબ છે, આપણા દેશમાં ઘણા બધા ગરીબ. પણ તમે નજરો નજર એ તમે જ્યારે જોવો કે હું તો ડબ્બામાં સેન્ડવિચ લઈને જતી હતી કે થેપલા લઈને પણ જઉં, હું બેસીને ખાઉં, આ તો બિચારા જઈને ઝાડ નીચે બેસી જતા હતા, હું તો સાંજ પડે તોય ઘેર આવી જતી હતી ને આવીને સરસ પંખા નીચે બેસીએ. પણ આ તો જો પછી તો હું બહુ એમનામાં ઊંડો રસ લેવા લાગી અને ત્યારે મને સમજાયું કે ગરીબ કોને કહેવાય. અને પછી મને કઈ કોઈએ કહેવું ના પડ્યું સેવામાં કે સાદાઈથી રહેવાનું. મારું બધો શોખ એના મેળે જ ધીરે ધીરે ઓછો થઈ ગયો. પેલું ફર્સ્ટ ડે ફર્સ્ટ શો પણ જતું રહ્યું, બહાર ખાવાનું. ને મારી મમ્મીને બહુ જ નવાઈ લાગે. એણે મને 3-4 મહિના થયા ને તો કહ્યું કે બહેનપણીઓ જોડે હમણાં બહાર નથી જતી, પેલા પિક્ચર બિક્ચર જોવાનું પણ બંધ થઈ ગયું લાગે છે. તો મેં કહ્યું કે હા નથી, મને હમણાં નથી એનું બહુ આમ મન થતું. તો એને કહ્યું કે સારું થયું. આમે પછી મારા પપ્પાને થયું કે ક્યાં સુધી આ ચાલુ રાખવાનું છે, પણ દુષ્કાળનું કામ ચાલે ત્યાં સુધી. તો મેં કહ્યું કે જવું જ પડે ને, કારણ કે રાહતના કામો બંધ નથી થયા. તો કે ઝંડો તું ફરકાવે છે બધે? તો મેં કહ્યું કે હું નથી ફરકાવતી. તો કે એ તો ચાલ્યા કરશે, પણ તું ક્યાં સુધી જવાની છે? તો મેં કહ્યું કે હજી તો મને ઘણો હજી સમજમાં, કારણ કે એ જ દિવસે મને એવું કહ્યું હતું કે આપણે શેરડી ભરવા સુરત જવાનું. એટલે મેં કહ્યું કે ઓ એમ. તો કે જે બધા પશુઓ હતા એમને ઘાસ ચારો નહોતો, એટલે સરકારે સુરતમાં જે શેરડીના ખેતરો હતા તે બધાને રાખ્યા હતા, એટલે અમને જેટલી કૂપનો આપી હોય એ પ્રમાણે અમારે ત્યાંથી ખટારા ભરી ભરીને લાવવાના ને ગામોમાં શેરડીનું વિતરણ કરવાનું. તો મેં કહ્યું કે મારે તો કાલે શેરડી ભરવા જવાનું છે. તો શેરડીઓ કેમ કપાય ને કેમ એને તોલાય ને કઈ, તો એ જ તો મેં કહ્યું હું શીખવા જવાની છું. તો કે પછી શું કરવાનું છે એ બધું શીખીને? તો મેં કહું કે પણ મને જાણવા તો મળશે ને. એટલે સવિતાબેન જે અમારા હેડ હતા એમના જોડે અમે ગયા. અને ગયા તો અમે ટ્રેનમાં. પછી મને એમ કે અમે તો ખટારો ભરાવીને પાછા બી ટ્રેનમાં આવીશું. તો એમણે કહ્યું કે આપણે ખટારામાં બેસી જવાનું. ઓહો, મેં કહ્યું કે આપણે ખટારામાં બેસીને જઈશું? તો કે હરીમાં બેન, નહીં તો ખટારો તો રસ્તામાં ઊભો રહી જાય તો શેરડી તો પછી બધી સુકાવા લાગે, એનું તોલ પછી બદલાઈ જાય. આપણે જે તોલ અહીંયા લઈને ગયા ને ગામ, તો ગામવાળા તો પછી આપણા ઉપર એ થઈ જાય. અને કે પછી સુકાયેલો બધું ડઠ્ઠળ થઈ ગયેલી શેરડી થોડી બધા એ ખાવાના. એટલે અમે તો ખટારામાં, હું તો ચડી બી નહોતી, તો માંડ માંડ અમે ચડ્યા. અને મને તો એ થયું કે સવિતાબેન તો આમ પકડીને ચડી ગયા, સાડી પહેરેલી તો બી. અને મને તો 2-3 ટ્રાયલે તો હું ચડી શકી ખટારામાં. અને પછી અમે ઉપડ્યા અને અમે સવારે 3 વાગે ગામ પહોંચ્યા. અચ્છા. અને ગામમાં તો તમે જોયું હોય તો બધા ભાઈઓ ને બહેનો ને, હું તો આમ અવાક થઈ ગઈ કે આપણે શું કરવાનું છે અહીંયા. અને આમ ખટારો આવ્યો ને આખું ગામ ને સવિતાબેને બધાને આમ બેસાડ્યા અને મીટિંગ ભરી. ને પછી દરેક જણને 5-5 કિલો આપવાના હતા, એટલે એક મોટો વજન આવ્યો. ને પછી કે કોણ ઉતારશે, કોણ 5-5 કિલોની એ બનાવશે. મેં કહ્યું કે ઓહો, તો આ તો આપણું કામ ક્યારે પતશે?
અને મને તો એવું હતું કે ખટારો ભરાઈને જતો રહેશે ને હું પાછી ફ્રી થઈ જશું, એની બદલે આ તો બધું કઈ કામ લાંબુ ને લાંબુ ચાલ્યા જ કર્યું ને મને ભૂખ પણ લાગી ગઈ હતી. એટલે મેં સવિતાબેનને કહ્યું કે સવિતાબેન આપણે ક્યાં સુધી? તો કે પણ રીમાબેન આ બધું પતે નહીં ત્યાં સુધી, તો આપણે કેવી રીતે જઈએ? અને પછી ખટારા વાળો ખાલી કરીને એને તો આપણે છૂટો કરવો પડે, એ કઈ થોડો અહીંયા આપણા જોડે બેસી રહેવાનો હતો. મેં કહ્યું કે ઓ, તો પછી આપણે કેવી રીતે જઈશું? કે તો બસમાં જતા રહીશું આપણે એમ કે. અચ્છા, એટલે મેં કહ્યું કે બરાબર. એટલે ફટાફટ પછી ખટારામાંથી બધી શેરડીઓ ઉતારવા લાગીને ખટારા વાળો રવાના થયો, અને પછી શેરડીઓ. અને કે મેં કહ્યું કે પણ આપણે કોઈને સોંપીને ના જવાય? તો કે હતું હશે તો કે લાકડીઓ ઉડે ગામમાં એમ કે. તો કે તો મંત્રી એની રીતે બધું કરે, આપણે તો બધાને 5 એટલે 5 જ કિલો. પછી ત્યારે મને સમજ પડી કે આ મંડળી શું છે ને સભાસદ શું છે ને એમાં કોઈને 10 પશુ પણ હોય ને કોઈને 2 જ હોય, પણ બધાને 5 એટલે 5 જ કિલો. તો એવું કેવી રીતે હોય? અમને 10 છે ને અમને તો, પણ અમને વધારે થશે ને અમને તો બિચારાને. તો કે પણ એ તો સરકારનો જીઆર છે. એટલે મેં આખો જીઆર વાંચવાનું ચાલુ કર્યું. બહુ બધું શીખવા મળ્યું, બહુ બધું શીખવા મળ્યું. પછી એ બધા પત્રકો, એ પત્રકમાંથી એના ફોર્મેટમાં ભરવાના, એ મોકલો એટલે સરકાર તમને એના પૈસા આપે. એવા તો અમે 400 ખટારા પછી શેરડીના ગામે ગામ પહોંચાડ્યા. એટલે મને બહુ શીખવા મળ્યું ને મને થયું કે આપણને તો કઈ આપણા ભારત દેશની ખબર જ નથી. અને હું તો મારી બહેનપણીઓની જોડે બહુ બહુ, તો શું તમે ક્યાં નવા કપડાં મળે છે ને ક્યાં નવું ગાડી મળે છે ને નવું મોડેલ કેવું, એ જ દુનિયામાં આપણે હોઈએ. પણ અહીંયા તો આખી દુનિયા જ અલગ છે. પછી એમાંથી વણાટનું શીખી, ચરખા અંબર ચરખાનું શીખી, પશુપાલનનું શીખી અને બહુ બધું શીખીને મને થયું કે હજી મારે આમાં તો ઘણું શીખવાનું બાકી છે. એટલે મેં મારા પપ્પાને એવું કહ્યું કે હું તો અહીંયા જ હવે કામે લાગી જાઉં છું. તો એમણે કહ્યું કે કેવી રીતે આવું તો થઈ શકશે? તો મેં કહ્યું કે મને એવું લાગે છે કે મારે 1 વર્ષ તો અહીંયા અનુભવ લેવો જોઈએ, ને તો જ મને નક્કર ખબર પડશે કે ગરીબ લોકોની સમસ્યાઓ શું છે. અને હું એ સમજી હોઈશ તો હું જ્યાં જઈશ ત્યાં એ પ્રમાણે પછી મારે શું કરવાનું એ મને વધારે ખબર પડશે. પછી એમણે, મેં જેમ તમને પહેલા કહ્યું હતું કે કદી રોકે નહીં, ના ખુશ હતા કે હું આવા યુનિયનમાં જઉં છું. મેં ટ્રેનિંગમાં ના પાડી કે હું હમણાં નહીં આવું, અને મેં સેવામાં કામ કરવાનું ચાલુ કર્યું. અચ્છા, એટલે પપ્પાને એવું પણ હશે ને કે હવે આ માસ્ટર્સ થઈ ગયું ને યુપીએસસી ક્લિયર કરી લે તો સારી કોઈ પોસ્ટ ઉપર આવે, એ પણ એક એક આશા હોય. અને પછી એવું પણ હોય કે હવે સામાન્ય આપણા ઘરમાં બને છે એમ કે દીકરી પરણી જાય એટલે મા બાપને એમ થાય કે આપણું એક અવતાર કૃત્ય પૂરું થયું, તો એમાં પણ એમને કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું હશે ને? હા, કારણ કે મેં તો સેવામાં પછી તન મન બરાબર લગાડી દીધા. વર્ષ તો ક્યાં જતું રહ્યું મને ખબર ના પડી. તે વખતે ઈલાબેન પાર્લામેન્ટમાં, રાજ્યસભામાં સભ્ય હતા. એટલે આમ તમે સેવામાં આવો ને તો ઓકે બેન બેન, તો મને થાય કે આ બેન કોણ છે? અને એ બેનને તો આપણે મળ્યા જ નથી કોઈ દિવસે. અનિલાબેન પણ એમ કે બેન આવવાના છે, બેન જોડે વાત થઈ, આ બેનનો ફોન આવ્યો, પણ આ બેન કોણ છે એ તો આપણે મળ્યા જ નહોતા.
તો લગભગ 2-3 મહિના થયા હશે. તો એક દિવસે કે કાલે બહેન આવવાના છે, કાલે બહેન આવવાના છે, હું પણ રાહ જોઈને ઊભી રહી હતી કે હા અહીંયા હવે આમ બહેન આવશે. પછી ઈલાબેન આવ્યા અને એમને એમનું એવું હતું કે જે કોઈ નવું સેવામાં જોડાયું હોય તો એ એને મળવા બોલાવે. એટલે એમણે મને મળવા બોલાવી. તો હું મળવા ગઈ ને પછી એમણે મને પૂછ્યું કે મેં કહું કે આમ તો મારે ટ્રેનિંગ લેવા જવાનું છે, પણ મને એવું છે કે ના હું વર્ષે કામ કરી લઉં, પણ મને કંઈક ચેલેન્જિંગ હોય ને તો બાકી મને પછી તમે એવું કહો કે આ બધા આમંત્રણો છે એને ફોલ્ડ કરો ને કવરમાં નાખો ને પોસ્ટ કરી આવો. તો એવું એકાદ વાર મને વાંધો ના આવે, પણ એ જ કામ મારે જો કર્યા કરવાનું હોય તો મને પછી બહુ આમ. કારણ કે કેવું હોય કે બધી ટ્રેનિંગો હોય, વર્કશોપ હોય તો એમાં બધાને બોલાવવાના, ઇન્વિટેશન્સ, યસ તે યસ મને એ કામે પછી લગાડી દીધી હતી કે કાગળ હોય એને ઝેરોક્સો કઢાવવાની, એને ફોલ્ડ કરવાના, કવરમાં નાખવાના, ઉપર એડ્રેસ કરવાનું ને પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરી આવવાનું. એટલે એવું 1-2 વાર કર્યું, પણ મેં કહ્યું કે આવું કામમાં તો મને શું શીખવા મળે છે, કંઈ શીખવા તો મળતું નથી. એટલે મેં પણ ઈલાબેનને ત્યારે કહ્યું કે પણ મને કંઈ ચેલેન્જિંગ કામ હોય ને તો મને આમ મારો રસ જળવાઈ રહે, નહીં તો થોડી વારમાં મારો રસ ઉડી જશે, તો કદાચ મારો વિચાર પાછો બદલાઈ જશે. બદલાઈ જશે. અને પછી એમણે મારું બેકગ્રાઉન્ડ પૂછ્યું કે તમારું બેકગ્રાઉન્ડ, હું બહુ બોલતી હોઉં તો મને કહેજો હા તમે. એટલે મેં એમને કહ્યું કે શ્યામપ્રસાદ વસાવડા. એટલે એમને એવું થયું કે અચ્છા, કારણ કે એમણે પણ શ્યામપ્રસાદ સાવડા વસાવડા પાસે જોડે કામ કર્યું હતું. તો એમને પછી મને બીજા દિવસે ફરી બોલાવી અને એમણે મને એક ફાઇલ આપી ને એવું કહ્યું કે તમે MB કલેક્ટર બની શકતે, તો તમે સેવાના કલેક્ટર બનો ને કે આ ફાઇલ વાંચી લો, પછી આપણે કાલે ફરી વાત કરીએ. એ ફાઇલમાં તો 4-5 કાગળ હતા ને કંઈક બનાસકાંઠા રૂરલ વોટર સપ્લાય સ્કીમ અને સ્કીમનું બધું લખેલું હતું. હવે આ શું બનાસકાંઠા અને વોટર સપ્લાય સ્કીમ ને હું તો 4-5 વાર વાંચી ગઈ, પણ એમાં મારે શું કરવાનું છે. એટલે મેં જઈને મારા પપ્પાને બતાડી કે મને તો આવી કોઈ ફાઇલ આપી છે, કે હું તો કહેતો જ તો ને કે આવા બધા જગ્યાએ જવાય જ નહીં કામ કરવા. તો કે શું તું આ બધું એમ કે લઈને બેઠી છે. તો મેં કહું કે કાલે સમજી લઉં, પછી આપણે વિચારીએ પાછું. તો હું પછી ગઈ અને એમણે કહ્યું કે વાંચી. તો મેં કહ્યું કે ફાઇલ તો વાંચી, પણ મને ખ્યાલ ના આવ્યો, કારણ કે મને ખબર નથી, હું કોઈ દિવસ બનાસકાંઠા ગઈ નથી, એટલે કઈ બાજુ આવ્યું એ બી મને ખ્યાલ નથી. વોટર સપ્લાયમાં પણ મેં કોઈ દિવસ કામ કર્યું નથી, કારણ કે હું એન્જિનિયરિંગ તો ભણી જ નથી. તો એમણે કહ્યું કે પણ કલેક્ટર હતે તો હા તો મેં કર્યું હતે. તો કે તમે કરો. તો મેં કહ્યું કે સારું. એટલે શું, ચેલેન્જ આવી પાછી. હા તો મેં કહ્યું કે શું કરવાનું. તો કે તમે જ પ્રોગ્રામ નક્કી કરી દો, પણ જોયા વગર કેવી રીતે પ્રોગ્રામ નક્કી કરવાનો. એટલે મેં કહ્યું કે હું પ્રોગ્રામ નક્કી કરું. તો એમને કહ્યું કે હા આપણે પ્રોગ્રામ ડિઝાઇન કરવાનો છે અને સરકારને આપવાનો છે કે આ વોટર સપ્લાયમાં બહેનોને કેવી રીતે સંગઠિત કરવાની. એટલે મેં કહું કે હો આ તો એવું છે કે પહેલાં બનાસકાંઠા ક્યાં છે ને શું છે એ પણ સમજવાનું, આ વોટર સપ્લાય સ્કીમ સમજવાની, ને એમાંય પાછી બહેનોને પાણીમાં કેવી રીતે ઇન્વોલ્વ કરવું, યસ. સંગઠિત કરવાની એ પણ. તો મેં કહું કે સારું. એટલે હું પછી વોટર સપ્લાય બોર્ડમાં ગઈ, આખી સ્કીમ એમના પાસેથી લીધી. એમને કહ્યું કે મારે બનાસકાંઠા જવું છે. એટલે ઈલાબેનના હસબન્ડ હતા રમેશભાઈ ભટ્ટ,
પણ આ સ્કીમમાં સંકળાયેલા હતા, એમને રિસર્ચ કરવાનું હતું, એટલે હું એમને મળી અને મેં એમને કહ્યું કે શું કરવાનું મારે. એટલે એમણે એવું કહ્યું કે જઈને પહેલાં ત્યાં રહો અને તમે સમજો કે આ શું છે બધું. એટલે હું તો બનાસકાંઠા 9 વર્ષ હું ત્યાં રહી. ઓ અચ્છા. રાધનપુર કરીને છે નાનકડું, હવે તો શહેર જેવું થઈ ગયું પણ ત્યારે નાનકડું ગામ હતું. અને હું ત્યાં ગુજરાત વોટર સપ્લાય અને સ્વરેજ બોર્ડની ઓફિસ હતી આ વોટર સપ્લાય સ્કીમની, એટલે હું ત્યાં રાધનપુરમાં 9 વર્ષ રહી. એટલે આપણે એમ કહેવાય છે કે અનુભવ તમને શીખવે છે, એ કહેવતને તમે બરાબર ઉપયોગ કર્યો. કારણ કે દરેક વખતે હું સાંભળતો હતો બહુ એકાગ્રતાથી કે દરેકમાં અભિગમ એ હતો કે મને આમાં શીખવા શું મળશે, મને આમાં જાણવા શું મળશે, મને તો ખબર જ નથી અને લેટ મી નો. એટલે આપણે એમ કહીએ કે જિજ્ઞાસા, કુતૂહલ અને જિજ્ઞાસા એ બે પાકા થયા. જે સામાન્ય રીતે અત્યારના સેવામાં આવે છે એને એના પ્રત્યે બહુ નથી હોતું, જે હોય તે સ્કીમ એમ તમે કરજો ને, એવું બહુ હોય છે. એટલે તમારી જર્ની છે એ ટ્રાયલ એન્ડ એરર કરતાં પણ એવું થયું કે નો એન્ડ ગો ફોર એરર એન્ડ ધેન ઇમ્પ્રુવ યોર સેલ્ફ. પણ વચ્ચે મારો એક પ્રશ્ન એવો છે કે પછી તો પિતાશ્રી અને માતાશ્રીએ મન બનાવી લીધું હશે. મહિનામાં પાછા અને એમાં રાધનપુર તો કોણ રહેવાનું હતું, એટલે એમને એમ હતું કે આવી જશે ઠેકાણે. અને એટલે એમણે આમ કે હા નાની છોકરી જેવી. બધી બહેનો ને પણ એવું થતું હતું કે આ શહેરની છોકરી આવી ગઈ છે, એ શું આપણું કરવાની, એને તો કઈક નોકરી હશે એટલે અહિયાં આવે છે. અને એ પણ મને બહુ ચકાસે, બહુ ચકાસે. પહેલા તો એવું કે બનાસકાંઠામાં રહેવાનું ક્યાં, તો મને રમેશભાઈએ એવું કહ્યું કે તમે પહેલા તો આખી વોટર સપ્લાય સ્કીમ સમજો, એટલે તમે એમ જે વોટર બોર્ડનું ગેસ્ટ હાઉસ હોય એમાં જ રહેવાનું. પણ વોટર બોર્ડનું તો ગેસ્ટ હાઉસ જ નહોતું, એ તો જે સરકારી ગેસ્ટ હાઉસ હોય સર્કિટ હાઉસ, એટલે એ લોકોને મારે કહેવાનું કે અને મને હું દર મંગળવારે પહોંચી જાઉં અને શનિવારે પાછી આવું. સોમવારે હું ગાંધીનગર વોટર બોર્ડની ઓફિસમાં જે કંઈ સંકલન કરવાનું હોય એના માટે રાખું. તો મારે એમને જ કહેવાનું કે મારા માટે રૂમ બુક કરાવજો ને. પણ ઘણી વાર એવું થાય કે રૂમમાં આપણે પહોંચી ગયા, આપણે સવારમાં 8 વાગે એ ગામડે જવા નીકળ્યા હોય અથવા તો શિહોરી જ્યાં એમના બધા બોરવેલ હતા ને ત્યાં જ ગયા હોય, અને તમે સાંજે આવો તો સામાન બહાર કાઉન્ટર પાસે હોય, કારણ કે કોઈ સેક્રેટરી કે પછી કલેક્ટર આવ્યા હોય તો રૂમ તો એમને એલોટ થઈ ગયો હોય. તો પછી સાંજ પડે ક્યાં જવાનું, એટલે કાં તો જે બસ હોય એમાં બેસીને અમદાવાદ આવવાનું, અને નહીં તો પછી કોઈ એન્જિનિયર સારા હોય અને એવું કહે કે આજે રાત મારા ઘેર રહેજો તો એમના ત્યાં રહેવાનું. પણ આવું તો ક્યાં સુધી ચાલે. પછી અમે ત્યાં લોકલ એવું મકાન ભાડે રાખવાનું વિચાર્યું કે હું પછી ત્યાં જ રહું.
કારણ કે આ તો પેલી એક લટકતી તલવાર હોય કે સાંજ પડે તો આપણે તો ક્યાં કાં તો પાછા ઉપડવાનું, કાં તો કોઈ એન્જિનિયરના ઘેર, અથવા તો પછી એવું થયું કે રાધનપુરમાં બધી બહેનોના જોડે હું મીટિંગો કરું તો હું કોઈ બહેનને કહું કે બેન આજ રાત હું તમારા ઘેર રહી જાઉં, તો એ બહેનનું પણ ઘર બિચારીનું કેટલું નાનું, એમાં એને એવું થાય કે આ મહેમાન આવ્યા એટલે ઘરના લોકો બહાર અને આપણે અંદર, કાં તો પછી આપણે બહાર વિવેકમાં સૂઈએ, અને પછી કઈ ગરમી ને મચ્છર ને, તે વખતે તો ત્યાં વીજળી પણ બહુ નહોતી, પાણીની તો એમે તકલીફ હતી, એટલે હું તો વારે ઘડીએ માંદી પડી જાઉં ને ત્યારે મને એવું થાય કે શું કરવા ઉડાપણ માર્યું હશે, પણ પાછું હું સવારે ગામડે જઉં ને અને બહેનોને મળું તો મને એવું થાય કે આ તો આમ જ રહે છે અને તોય કેટલા ખુશ છે, તો હું કેમ કંટાળી જઉં છું, મારે તો અમે પાછા શનિવારે તો ઘેર જવાનું જ છે ને, એમ એમ કરતા પછી ત્યાં અમે નાનકડો ઓફિસ કરી, હું ઉપર રહેતી હતી ને નીચે અમારી ઓફિસ હતી, અને ધીરે ધીરે કરીને અમે લોકલ ટીમ ઊભી કરવા લાગી. એટલે સેવાનો આ જે બનાસકાંઠાનો પ્રોજેક્ટ હતો એ સોલી રીમા નાણાવટીએ એક્ઝિક્યુટ કરવાનું એ એનું પહેલું કામ હતું, અને એ નેચરલી સ્ટ્રગલવાળું હતું. પણ એટલું ખરું કે કલેક્ટર થયા હોત તો અહીંયા વિઝિટ કરતી વખતે જે સગવડતાઓ આગળ પાછળ લોકો, એની બદલે આ સેવાના કલેક્ટર થયા એને પોતે જ આ બધું ભોગવવાનો વારો આવ્યો. નમસ્તે મિત્રો, રીમાબેનના સેવા પ્રવેશ અને પછી બનાસકાંઠાના સેવા કલેક્ટર તરીકેના અનુભવોની વાત આપણે સાંભળી, અને એમના આ સેવા પ્રકલ્પની આખી યાત્રાનો સંવાદ હવે આપણે જારી રાખીએ. રીમાબેન, બનાસકાંઠામાં 9 વર્ષ આપે ત્યાં અડ્ડો જમાવ્યો અને એ આખી જે સ્કીમ છે એને ઓન બિહાફ ઓફ સેવા આપે એને ચરિતાર્થ કરી. આવા તો અનેક પ્રોજેક્ટ આપે કરેલા છે અને આપના 3 શબ્દો છે, વર્ક, વિમેન અને વોટર. એટલે મને એમ છે કે શરૂઆત આપણી વોટરથી થઈ છે. કામ જે રીતે કરે છે એ શેરડીની વાત આપે કરી, કેટલું બધું કામ આપણે પણ કરવું પડે છે અને એ લોકો પણ, જેને આપણે કહીએ કે અત્યારના સરકારી યોજનાઓ ગણીએ છીએ, ખાડા ખોદવાના ને સામે ભણતર મેળવવાનું, પણ એ ખાડા ખોદ્યા પછી પણ એને તો પાછું એક નાનકડું એવું એક પેલું શોધવું પડે છે કે જેનાથી એની ભૂખ મટે છે. તો આ પ્રોજેક્ટ જે આપ કરતા ગયા એમાં સેવા સાથેનું આપનું ડેવલપમેન્ટ કેવી રીતે થયું? તમે મને પૂછ્યું, આમ તો 35 વર્ષનો આ અનુભવ છે, પણ હું તમને 35 મિનિટમાં કહેવા પ્રયત્ન કરીશ. મારું ખરું જે ઘડતર કહો કે ખરું મારી ભણતર કહો, અને ગણતર ઘડતર ભણતર એ બધું સેવામાં કામ કરતા કરતા થયું. તમે જેમ કહ્યું તેમ મને બહુ આમ ચોપડીઓ વાંચી વાંચીને અભ્યાસ કરવો એ મારો અભિગમ નહોતો, પણ જાતે અનુભવી અને કેવી રીતે કરવાનું, એટલે જેમ બનાસકાંઠામાં હું ત્યાં રહેવા લાગી કે હું ત્યાં રહીશ તો જ લોકો ત્યાંની સ્થાનિક જે બહેનો છે એમને એવું થશે કે આ અહીંયા નોકરી કરવા જ નથી આવી, પણ ખરેખર આપણી સમસ્યાઓને સમજવા આવી છે, એટલે હું ત્યાં રહેવા લાગી.
અઘરું હતું, કારણ કે વારંવાર ત્યાં વીજળી જતી રહે, પાણી ના આવે, પાણીને અંદર લીમડો નાખીને ઉકાળીને નાવાનું એવી રીતે, નહીં તો વારંવાર તમને ચામડીનો કંઈ ને કંઈ રોગ થઈ જાય. અતિશય ગરમી ને ધૂળની ડમરી ઉડે, કારણ કે રણ વિસ્તાર હતો. પણ જ્યારે ગામડામાં એ બહેનોને મળીએ ને, અને એ તો આપણાથી પણ બહુ કઠણ પરિસ્થિતિમાં, એમને તો પીવાનું પાણી લેવા એ આમ માઇલો ના માઇલો ચાલવું પડે, ત્યારે માંડ એક બેડું પાણી લઈને આવે. તે બહેનોને જ્યારે બધા આમ ઉપદેશ આપે ને, તમે પાણીના કામમાં હો એટલે ચોખ્ખાઈની વાત તો આવે જ, પછી કે તમારે નાહવું જોઈએ તો કંઈ એને ખબર નથી કે મારે નાહવું જોઈએ, પણ એ જ્યારે આમ 3-4-5 માઇલ ચાલીને આખો દિવસ એ વેડામાંથી પાણી ભરે, ત્યારે એને માંડ એક બેડું પાણી મળે, તો એ પોતાના ને પોતાના પરિવારના પીવાને રાંધવા માટે વાપરે કે નાહવા માટે વાપરે, ત્યારે એ બહેનો સાંભળી લે, કારણ કે બધા શહેરના લોકો આવ્યા છે. પણ ત્યારે મને થયું કે આવા બધી વાતો શું આ બહેનો સાથે કરવાની. અમુક ગામોમાં તો હું ગઈ ત્યારે આખા આખા ગામ જ ખાલી થઈ ગયા હતા, કારણ કે પાણી પહોંચાડ્યું આપણે પણ એમને કામ તો મળતું નહોતું. અને તમારે જો બહેનોને પાણીની પાઇપલાઇનનો ઓપરેશન અને મેન્ટેનન્સ કરવાની જવાબદારી લેતી કરવી હોય, તો એ સ્થાનિક ત્યાં સ્થાયી હશે તો જ લઈ શકે. એટલે આખો કાર્યક્રમ જ બદલાઈ ગયો, કે પહેલા તો એના હાથમાં રોજગારી ઊભી કરવાની. રોજગારી હશે, પાણીથી કંઈ એનું પેટ ભરાવવાનું નથી, રોજગારી હશે તો જ એ ત્યાં સ્થાયી થશે, વારંવાર એમને સ્થળાંતર નહીં કરવું પડે, અને તો જ એ આખી એનું ઓપરેશન અને મેન્ટેનન્સની જવાબદારી લેશે. એટલે હું એ જોવા લાગી કે કયા એવા કામો છે. તો અમે જે પહેર્યું છે ને, આવું અસલ ભરતકામ એ બહેનો કરે, પણ દીકરી 7-8 વર્ષની હોય ત્યારથી એ ભરત ભરતા શીખવા લાગે, અને જે દીકરી જન્મે ત્યારથી જ માં એના માટે ભરવા પણ લાગે. એમના ઘરના બળદના વસ્ત્રો પણ ભરેલા હોય, ડામચિયાના કવરે ભરેલા હોય, બધું જ અતિશય સુંદર એમનું કામ. પણ એમને કદી એને આર્થિક ઉપાર્જન માટે ઉપયોગમાં લેવો એ ખ્યાલ જ નહીં. એટલે પહેલા તો મેં એમના જે ઘાઘરા હોય, કમખા હોય, કે લુડકી હોય, કે આ બળદના એમના જે ઓઢણા હોય, એ બધું લઈ લઈને મેં સેવા તો અમદાવાદ શહેરમાં છાપકામવાળી બહેનોને સંગઠિત કરતી હતી, ને એમના પ્રદર્શનો થાય તો હું એવા એક પ્રદર્શનમાં આ જ બધું લઈને ગઈ, કે આ એમની જે કળા કારીગીરી છે એની બજાર છે કે કેમ. જો બજાર હોય તો આપણે એને આર્થિક પ્રવૃત્તિ તરીકે વિકસાવાય. હું તો પહેલી જ વાર બજાર ભરાઈ હતી આ પ્રદર્શન, અને એમાં અમને મોટો ઓર્ડર મળી ગયો કે એ બહેનોનું જે ભરતકામ હતું એવા એ લોકોને ચોરસ પીસીસ જોતા હતા, અને એક બે નહીં 5,000. એટલે એવી ખાતરી તો થઈ કે આ સ્કિલ જે છે એની માર્કેટ તો છે, એટલે ઇટ ઇઝ અ માર્કેટેબલ સ્કિલ. એટલે ભરતકામ કરતી બહેનોને સંગઠિત કરવાનું શરૂ કર્યું. આજે તો 15,000 બહેનોને સંગઠિત કરી એમની પોતાની. પછી મોટો પ્રશ્ન એ આવ્યો કે 2-5-50-100 બહેનો હોય તો તમે કાર્યક્રમ ચલાવ્યા કરો, પણ જ્યારે ભરતકામ જ એમનો એકમાત્ર આવકનો સ્ત્રોત હોય ત્યારે એ કાયમી ચાલુ રહેવું પડે. એટલે હવે એને કયું સ્વરૂપ આપવાનું, એમાં વચ્ચે આફતો આવે,
ત્યારે તમે એવું ના કહી શકો કે આ સેવાની સભ્ય છે તો કામ મળે, ના હોય તો ના મળે. અમે તો પછી દુષ્કાળમાં માટી ખોદવાને બદલે આ બહેનોને કામ આપવા લાગ્યા. અને તો પછી તો તમે બજારમાં એને મૂકો તો જ તમારી સાયકલ ફર્યા કરે. અને સેવાનો તો ધ્યેય છે કે પૂર્ણ રોજગાર અને સ્વાવલંબન, એટલે સ્વાવલંબી તો થવું જ પડે કોઈ પણ કામને. કોઈ કોઈકની મદદથી કંઈ કાયમ માટે તો એ ચાલવાનું નથી. એટલે એને કેવું, કઈ જાતના સંગઠનમાં રૂપાંતર કરવાનું? તો સેવાની બેંક છે, પણ બાકી સેવાએ કોઈ ધંધો નહોતો ચલાવ્યો. એટલે અમે વિચાર્યું કે એવી રીતની આપણે કંપની બનાવીએ કે ધારો કે પણ નુકસાન જાય તો બહેનની રોજગારી એમાંથી ઓછી ના થઈ જાય. એટલે અમે સેક્શન 8 એટલે નોન પ્રોફિટ કંપની કરી. અને એમાં બધી કારીગર બહેનો જ એની શેર હોલ્ડર બની. કારણ કે સેવાનો એ પણ હેતુ છે કે આ કામદાર બહેન ખાલી મજૂરી જ ના કર્યા કરે, પણ એ ધીરે ધીરે માલિક અને મેનેજર પણ બને. તો જેમ જેમ બહેનોને આવકની સલામતી થઈ, તેમ તેમ બહેનોએ પછી પોતે જ કહ્યું કે પણ અમારા ભાઈઓનું શું. એટલે અમે વોટરશેડના કામ કર્યા જેથી જમીન પણ ફળદ્રુપ બને. પછી ધીરે ધીરે ખેતીનું કામ શરૂ કર્યું. અત્યારે તો લગભગ અમારા સભ્યો છે એમાંથી 54% નાના ખેડૂતો છે. અને સવાલ એ હતો કે ખેડૂત ભૂખ્યો કેમ રહે? આટલી બધી મહેનત કરવા છતાં એ કેમ ભૂખ્યો? એટલે અમે આખી ખેતીની ઝુંબેશ શરૂ કરી. અને એમાંથી અમે એક રૂડી કંપની બનાવી કે જેમાં પણ શેર હોલ્ડર તો ખેડૂત બહેનો જ હોય. અને એ બોલે ને 5 કિલો એના પાસે વધારાનું અનાજ હોય, પણ અમે ખેડૂત બહેનો પાસેથી ખરીદીએ, એનું ગ્રેડિંગ થાય, પ્રોસેસિંગ થાય, પેકેજિંગ થાય, અને પછી ગામમાં જ બધા વેચાય. અને વેચવામાં પણ અમે રૂડી બહેનો, એટલે જે સેલ્સ નું કામ કરતી હોય એ રૂડી બહેનોને તૈયાર કરી. તો આજે એવી 10,000 બહેનો છે કે જે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થી છેક જમ્મુ કાશ્મીર, એ અમારી સેલ્સ ફોર્સ છે. અને ઘેર ઘેર રૂડીનો સામાન પહોંચાડે. એટલે બહેનોને પોષકની આહારની લોકલાઇઝ હોય ને, જમ્મુ કાશ્મીર છે, લોકલ જ હોય, જમ્મુ કાશ્મીરમાં ત્યાંના જ બહેનો હોય, ત્યાંનું જ બધું હોય અને ત્યાંનું જ ઉત્પાદન. પછી એ કારણ કે અમે 100 માઇલનો સિદ્ધાંત અમે એનો આ, એટલે એવું નહીં કે એ ઉગે અહીંયા અને પછી છે કાશ્મીર જાય, પણ કાશ્મીરમાં જે ઉગે એ ત્યાંથી ખરીદાય, ત્યાં જ પ્રોસેસ થાય, પેકેજ થાય ને કાશ્મીરમાં વેચે. પણ હા, હવે સફરજન ગુજરાતમાં નથી ઉગતા, એટલે અમે કાશ્મીરથી સફરજન અહીંયા લાવીએ તો એ ખેડૂતને સીધી બજાર મળે. એટલે રૂડીનો મુખ્ય હેતુ એ છે કે ગામનો પૈસો ગામમાં રહે અને સ્થાનિક રોજગારી ઊભી થાય. પછી અમે જોયું કે પશુપાલન એ પણ મુખ્ય છે. તો પશુઓને કેવી રીતે આપણે વધારે એમાંથી આવક અને રોજગારી વધે? તો અમે જોયું કે જ્યારે જ્યારે ઉનાળો આવે છે ત્યારે ઘાસચારાની તંગી ઊભી થાય છે. દે એકલા બનાસકાંઠાની હવે હું વાત નથી કરતી, પણ હું બધે વાત કરું છું. એટલે અમે ઘાસચારા સલામતી યોજના શરૂ કરી છે અને એમાં ફોડર બેંક બનાવી છે. એટલે દરેક સભ્ય બેન છે એ થોડા 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 પૈસા બચાવતી જાય, 100-100 રૂપિયા દર મહિને બચાવે, એમ વર્ષે વર્ષે એનું એક ભંડોળ ઊભું થાય. તો જ્યારે એને ખાણદાણ ખરીદવાની જરૂર પડે કે ઘાસચારો, તો એને લોન પણ જોતી હોય તો પોતાની મૂડી છે તો એના મેચિંગ એને મળે અને એને આ, એટલે એવી અમારી ફોડર બેંક છે. પછી આ જે આખો અનુભવ છે તો એ જોઈને અફઘાનિસ્તાનમાં જ્યારે
બધું આમ થોડું વાતાવરણ એ થયું તો ભારત સરકારે સેવાને એવું કહ્યું કે તમે અફઘાનિસ્તાનની બહેનો માટે પણ રોજગારીના કામો શરૂ કરો, ખાસ કરીને જે બહેનો વિધવા બની હોય તે. જેમ બનાસકાંઠા મેં પહેલી કદી જોયું નહોતું, એમ અફઘાનિસ્તાન નામ સાંભળ્યું હતું, પણ શું છે ત્યાંનું, ત્યાંના બહેનોની પરિસ્થિતિ એ કંઈ જ ખબર નહોતી. પણ ઈલાબેને કહ્યું કે તમે આ જવાબદારી લેશો, તો એ તો હવે મારો ધર્મ થઈ ગયો હતો. એટલે અમે બનાસકાંઠા ગયાથી અફઘાનિસ્તાન પહોંચ્યા. અમે ત્યાં ગયા, ભારતના એમ્બેસેડરને મળ્યા, કારણ કે ભારત સરકારે ત્યાં જઈને કામ, એમણે પહેલું જ એવું કહ્યું કે અહીંયા સમાજ પરિવર્તનનું કામ નથી કરવાનું, તમે ખાલી બહેનોને રોજગારીનું કામ કરજો. પણ બહેનો બહાર આવશે તો જ રોજગારી કરશે ને? તો કે હા, પણ એ તમારે જે રીતે ગોઠવવું હોય. પણ જો તમે એમ કહેશો કે બહેનોનું એમ્પાવરમેન્ટ ને આ ને તે, તો તમારું અહીંયા કંઈ થશે જ નહીં. સમજી તો ગયા. એટલે અમે ત્યાં આગળ બધે, ત્યાં શૌરા કહે છે જે એમના મુખ્ય ધર્મગુરુઓ હોય ને, એમને મળ્યા. એક તો પહેલા કે આ બધી બહેનો આવી છે ભારતથી આવી, મારા અમુક બહેનોએ ચાંદલા કરેલા, પછી સાડીઓ પહેરી હતી, એટલે અમે બધા ચાદરી પહેરીને એમને મળવા ગયા. અને એમણે બધી વાત સાંભળી, તરત તો એ પણ તૈયાર ના થયા. અને એમણે એવું કહ્યું કે કાલે તમે આવજો. પછી એમણે હાથો પાડી. પણ એ બહેનો જો જોવે ને તો જ એને ખ્યાલ આવે. હું જઈને બોલું તો એક તો એમને એવું થાય કે આ તો કરી શકે, ભણેલી છે, શહેરમાં રહેલી છે, ભારત જેવા દેશમાં, હા, પણ હું થોડી એવું કરી શકું, એને કેવી રીતે વિશ્વાસ પાડવો. એટલે અમે ત્યાંથી પહેલા તો મિનિસ્ટ્રીમાંથી ઓફિસરોને અહીંયા લાવ્યા. અચ્છા, કે તમે જુઓ કે સેવામાં કેવી રીતે બહેનો કામ કરે છે, શું કામ કરે છે, સેવાના મૂલ્યો શું છે. એમના ગળે વાત ઉતરશે તો જ પછી આગળ ડગલું ભરાશે. એટલે એમના ગળે વાત ઉતરી, પછી અમે ત્યાંથી બહેનોને અહીંયા લાવી અને એમને આગેવાન તરીકે તૈયાર કર્યા. અફઘાનિસ્તાનની બહેનોને અહીંયા લઈ આવ્યા. લગભગ અમે 400 બહેનોને અહીંયા લાવ્યા. ગુજરાત લઈ આવ્યા કે? ગુજરાત લઈ આવ્યા. અહીંયા એ બહેનો 1.5 મહિનાથી લઈને 3 મહિના સુધી રહે. અમે એમને તાલીમો આપી કેવી રીતે, ત્યાં પણ સુંદર ભરત કામ કરે છે, વણાટ કામ કરે છે, તો એ કેવી રીતે આખી એમની સપ્લાય ચેઇન ગોઠવવાની. તે હું એમને બનાસકાંઠા લઈ જાઉં, ત્યાં એ બહેનો અઠવાડિયું રહે, ત્યાંની બહેનોને જુએ, ત્યારે એમને ખ્યાલ આવે કે સંઘર્ષ તો આમનો પણ છે. આમને પણ વારંવાર સ્થળાંતર કરવું પડતું, છતાં પણ જો એ બહેનો કરી શકે તો હું એ કરી તો શકીશ. એટલે એમ કરીને અમે બનાસ, ત્યાંથી અફઘાનિસ્તાનમાં પણ આખું બનાસકાંઠામાં જે રીતે છે, પહેલા અમે કાબુલથી શરૂ કર્યું અને 5 જુદા જુદા પ્રોવિન્સીસમાં લગભગ 12,000 બહેનોને રોજગારી આપવાનું. આ કઈ સાલમાં? આ લગભગ 2007થી અમે શરૂ કર્યું. અચ્છા, કમનસીબી એવી છે કે અત્યારે બધું હા ઉલટું થઈ ગયું છે, પણ એ બહેનો હજી પણ બુરખા પહેરીને જાય છે. અમારું સેન્ટર એક દિવસ બંધ નથી રહ્યો. આજે પણ એ તમે હેરાતમાં જુઓ કે કાબુલમાં જુઓ કે મઝારે શરીફમાં જુઓ કે બાગલાનમાં, એક દિવસ પણ એ બહેનોએ સેન્ટર બંધ નથી કર્યા. અને એ જેટલી એનાથી બને એટલી એ ઝઝુમે છે, કારણ કે એમને વિશ્વાસ છે કે એક દિવસ તો એ લોકો આમાં કામયાબ. અને આ કામ જોયું એટલે પછી ભારત સરકારે અમને બધા સાર્ક દેશોમાં કામ કરવાનું કર્યું.
કારણ કે ઇલાબેન પોવર્ટી કમિશનમાં હતા અને એમાં ખાસ એમનો આ જ હતો કે જો બહેનોને રોજગારની સલામતી હશે તો જ એ પોતાની મેળે ગરીબીમાંથી બહાર આવી શકશે. એટલે જે અમારું આ હંસીબાનો આખો જે અભિગમ છે એ જ અભિગમ પછી અમે બધા દેશોમાં લઈ ગયા અને એને સબા નામ આપ્યું. આ અમે કરતા હતા તો ત્યાં અમને ભારત સરકારે કહ્યું કે તમે કાશ્મીરમાં પણ બહેનોને સંગઠિત કરો ને રોજગારીનું કામ કરો, ખાસ કરીને જે લાઈન ઓફ કંટ્રોલના જિલ્લા છે એટલે કુપવાડા છે, પુલવામા છે, સોપોર છે. આપણને એવું થયું કે જો મને કે અફઘાનિસ્તાનમાં કરી શકીએ તો કાશ્મીર તો આપણો જ દેશ છે ને. એટલે અમે કાશ્મીર ગયા તો જબરજસ્ત આમ આંખ ખુલી ગઈ. અમે પહેલા જે ગામમાં ગયા તો એવું કહ્યું કે હિન્દુસ્તાનથી આવ્યા છો? તો મેં કહ્યું કે તો તમે ક્યાંના? હું હિન્દુસ્તાનથી આવી તો તમે ક્યાંના છો? પણ એણે તો આપણને બહાર ના સમજ્યા અને એટલો બધો આમ ધૃણા અને એટલા હદ સુધી કે અમે જે વાહનમાં ગયા હતા કે ગામ છોડીને જાઓ છો કે આ વાહન સળગાવી દઈએ. તો ત્યારે ખ્યાલ આવ્યો કે અહીંયા તો હવે કોઈક જુદો અભિગમ લાવવો પડશે. અને મારા પતિ જે ઓલ ઇન્ડિયા ડિઝાસ્ટર મિટિગેશન ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે તો ઓલરેડી કાશ્મીરમાં કામ કરતા હતા, તો એમણે કહ્યું કે ધસી ના જાઓ, કે ત્યાં તમારે બહુ ધીરેથી બધું કરવું પડશે. તો કે પહેલા તો તમે એમનો વિશ્વાસ સંપાદન કરો. અને એ કેવી રીતે કરવાનું? એટલે આખો અભિગમ બદલ્યો કે અમે ત્યાં જઈએ એના બદલે એ બહેનોને અમે ત્યાંથી પણ લગભગ 350 બહેનોને ભારત દર્શન કરાવ્યું કે તમે સમજો છો એવું ભારત નથી, ભારતના લોકો તો ખરેખર બહુ જ તમને પણ માનથી જોવે છે ને ચાહે છે, અને આ ભારત સરકારની જ યોજના હતી. અને દરેક વખતે અમે ભાઈઓને પણ જોડે લાવીએ, એમના પરિવારના એકાદ બે સભ્યોને પણ લાવીએ. એમ કરતા કાશ્મીરમાં પણ આજે લગભગ 9000 બહેનોને કુપવાડામાં, ગાંદરબલમાં ત્યાં બધે સંગઠિત કરી, ત્યાં પણ એમનું નાનકડું ઉન્નત બજાર છે. આવી રીતે કામ કરતા કરતા શીખ્યા. અને આખો અભિગમ એ છે કે બહેન અને એનું કામ અને એનું જીવનને કેન્દ્રમાં રાખી અને બહેનની જરૂરિયાત જો સંતોષાશે તો અથવા સમસ્યાને વાચા મળે તો બહેનો પોતે જ પછી વધારે ને વધારે જવાબદારી લેતી થાય અને તો જ સ્થાનિક સંગઠન મજબૂત થાય અને એ પછી લાંબા ગાળે ટકાઉ બને. અને આવી જ રીતે અમે આજે લગભગ ભારતના 18 રાજ્યોમાં કામ કરીએ છીએ અને 19 લાખ સભ્યો છે. આસામમાં પણ છે, સિક્કિમ, નાગાલેન્ડ, મેઘાલય, જમ્મુ કાશ્મીર, લેહ લડાખ થી લઈને રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઓરિસ્સા. એટલે સેવાના ફ્રન્ટ લાઈન વર્કર્સ હશે એવું હશે, અથવા તો એવી કોઈ ટીમ છે કે જે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પહેલા બનાવે પછી ઇટ પાસિસ ઓન ટુ ધ સેકન્ડ લેયર? હાઉ ઇઝ ધ મેનેજમેન્ટ ઓફ સેવા? અમારે ત્યાં બહુ જ વિકેન્દ્રીકરણ છે અને તો જે સંગઠન સ્થાનિક જે ઓનરશિપ આવવી પડે, નહીં તો બધાને એવું લાગે કે આ તો કોઈ બહારથી આવીને કામ કરે છે અને એ જ્યાં સુધી જાય ત્યાં સુધી કામ ચાલે ને બંધ થઈ જાય તો કામ બંધ ને પાછું હતું ત્યાંના ત્યાં. એટલે આખો અભિગમ એ છે કે સ્થાનિક ક્ષમતા કેવી રીતે ઊભી કરવાની કે જેથી સ્થાનિક સંગઠન પછી પોતે જ આખું સંચાલન કરે,
એટલે અમે મોટા ભાગના જે સંગઠકો હોય જે અથવા કાર્યકર્તા એ પણ સ્થાનિક જ હોય, અને એમનો પછી શક્તિ વિકાસ કે ક્યાં ક્યાં કયા ક્ષેત્રમાં કેવી રીતે એના ઉપર અમે બહુ ભાર આપીએ. એટલે જેમ જેમ રોજગારીના કામો વધતા જાય તેમ તેમ આ ક્ષમતા વિકસાવવાનું કામ પણ અમે કરતા જઈએ. અને આ એક આખી પ્રોસેસ છે. અનુભવ અત્યારે એવું કહે છે કે તમે કોઈ પણ નવા વિસ્તારમાં જાઓ તો 1.5 વર્ષ 1.5 થી 2 વર્ષ ત્યાં સંગઠનને એના મૂળિયા નાખતા થાય, 1.5 થી 3-1 વર્ષ કામને બરાબર ઉપ લેવો પડે, 5 થી 7 વર્ષમાં સ્થાનિક સંગઠન ઊભું થાય, અને 7 થી 10 વર્ષની અંદર એ પગભર થાય. જો ના થાય તો પછી અમે બહુ એનું એના ઉપર રિફ્લેક્શન કરીએ, કારણ કે સ્વાવલંબન એ તો અમારું ધ્યેય છે. એટલે જો એ સ્વાવલંબી ના થાય તો એને પછી રીસ્ટ્રક્ચર કરવાનું, રીઓર્ગેનાઇઝ કરવાનું, બંધ કરવાનું, શું કરવાનું. એટલે માનો કે આસામ કે નાગાલેન્ડમાં આપનું જે ત્યાંના ચાલે છે એને અમદાવાદની ઓફિસ સપોર્ટ કરે જ્યાં એમને જરૂર હોય ત્યાં, બાકી મેનેજ ત્યાંનું જ બોડી કરે. ઓકે, આપના જેવા જે પણ જે બધી બહેનો છે તે સેવાની સભ્ય હોય, સેવાની સભ્ય, એટલે અમારો સેવાનો વડલો છે. તમે મને એવું પૂછો કે સેવાનું માળખું અથવા સેવાનો સ્ટ્રક્ચર કેવું, તો એ વડલો છે. ઓકે, આ જે બધા પાંદડા છે વડલાના એ અમારા 19 લાખ સભ્યો છે. વડલાનું થડ છે તે સેવા છે, અને જે વડવાઈઓ છે તે અમારી આ દરેક રાજ્યોમાં જે સ્થાનિક સંગઠનો હોય તે છે. આ રૂડી, હંસીબા એ બધી જે અમારી મંડળીઓ હોય કે આર્થિક જે અમારા સંગઠનો હોય એ બધી સેવાની વડવાઈઓ છે. પણ દરેક જણા એકબીજાને સિંચન કરતા રહે. આ હંસીબા નામ કેમ કેમ આપ્યું હશે? હંસીબા એ અમારા બનાસકાંઠાના સૌથી પહેલા અમારા આગેવાન હતા, અને એમને પોતે કપાસમાંથી કાંતી ને સૂતર બનાવે એ ગામમાં જ વણકર પાસે વણાવે, અને એ જાતે જ એમાંથી શીવે હાથેથી, એને જાતે જ એનું રંગ કરે, અને એમને 16 પ્રકારના ટાંકા આવડતા હતા ભરતના. એવા તો એ કારીગર હતા. લગભગ 93 વર્ષની ઉંમરે હમણાં 3-4 વર્ષ પહેલા જ ગુજરી ગયા. એટલે બહેનોને એવું લાગવું પડે કે આ મારું છે. હું એને કોઈ બીજું બ્રાન્ડ નેમ આપતે તો એમને થતું કે હશે કોઈકનું, પણ આ તો પૂરીબેન એમની દીકરી છે એ બહુ ગર્વથી કહે કે હંસીમાં એ તો મારી માં હતી. અથવા બાકીની બધી બહેનો એમ કે હંસીમાં એ દાતરાણાના અમારા આગેવાન હતા, એટલે એ લોકો એને રિલેટ કરે. અને તમે હંસીબામાંથી 1 રૂપિયાની વસ્તુ ખરીદો તો 65 પૈસા તો સીધા બહેનોના હાથમાં જાય છે. પણ મારે તમને એ કહેવું હતું કે મેં જે વાત કરી ને કાશ્મીરની, આસામની, તો આસામમાં તો અમારા ઉપર 2 વાર હુમલા થયા. અચ્છા. અને પહેલી વાર તો અમારા સેન્ટરમાં અમે બધી બહેનોને તાલીમ માટે ભેગી કરી હતી, અને મારા પર એકદમથી ફોન આવે કે તમે જલ્દીથી સેન્ટર ખાલી કરો. મને થાય કે 300 બહેનો છે ને આ કોણ આવો ફોન કર્યા કરે છે. એટલે મેં બધાને કહ્યું કે આપણે ઝડપ કરીએ, પણ એવો તો આમ ખ્યાલ ના આવે આપણને કે આ કંઈ અહીંયા અજુગતું થવાનું છે. તો જ્યારે એમને થયું કે આ બેન સમજતી નથી, એટલે એ પછી તો ત્યાં લશ્કરનો કાફલો આવ્યો અને બધાને આમ ધક્કા મારી મારીને, ત્યારે અમને રિયલાઇઝ થયું કે આ બધી બહેનો જે એમના પહેરવેશ હોય એમાં 3 સુસાઇડ બોમ્બર બહેનો અંદર આવી ગઈ હતી. અને એટલે અમને
એમને ઇન્ટેલિજન્સમાં ખબર પડી હશે અને મને એવું થયું કે હવે આપણા કામનો અહીંયા અંત આવી ગયો છે. અમારા સેન્ટરને સીલ કરી દેવામાં આવ્યું અને બહુ જ તપાસ થઈ, આ થયું તે થયું, પણ નસીબ એટલું સારું કે એમાં કોઈ જાનહાનિ ના થઈ. અને અમે બધા પણ ત્યાં બે રોજ શું કરવાનું, હવે કામ તો બંધ હતું, પણ ચોથા દિવસે બહેનોના ફોન આવવા લાગ્યા કે આપણે કામ ચાલુ નથી કરવાનું. એટલે અમે કહ્યું કે પણ કેવી રીતે, તો કહે છે કે આપણે તો ગરીબ બહેનોનું કામ કરવાનું છે ને, અલ્લાહ આપણે આપણું રક્ષણ કરશે, તમે અમે તમારું ધ્યાન રાખીશું, આપણને કંઈ નહીં થાય. એટલે અમે પાછા ગયા, તો વર્ષ એક પછી જ્યાં અમે રહેતા હતા ને એ ગેસ્ટ હાઉસ ઉપર હુમલો થયો સવારે 5:45 વાગ્યામાં. અને અમને તો એવું થયું કે ધરતીકંપ થયો, કારણ કે આમ બધું આમ હચમચી ગયું, કાચો તૂટ્યા. પણ અમારા જોડે એક ભાઈ હતા, એ મશીનોનું એ બરકતભાઈને હું અહીંયાથી જ અમે લઈ ગયા હતા. એમને કોણ જાણે શું સૂજ્યું, તો એમણે એવું કહ્યું કે આપણે બધા બહાર નથી દોડવું. અને એક નાનકડો સ્ટોર રૂમ જેવું હતું એમાં ભરાઈ ગયા બધા. 4 કલાક એ જે અનુભવ હતો, અને ત્યારે તો એવું થયું કે હવે તો કોઈ પાછા આવવા તૈયાર નહીં થાય. અંદર ગોળી આમ જતી રહી અને બચી ગયા 18 લોકો, એ ગેસ્ટ હાઉસમાં મરી પણ ગયા. પણ મારા સાથીઓ અને અમારી બહેનો એમને તો આમ સલામ ભરીએ બધાને મેં અઠવાડિયા પછી કહ્યું કે આપણે હવે શું કરીએ, તો કહ્યું કે જઈશું અમે પાછા. અચ્છા. અને અમારું કામ ચાલુ રહ્યું. એટલે આવા પણ સંઘર્ષોનો સામનો કરવાનો આવે. પણ આ છેલ્લો જે અત્યારે આપણે પેન્ડેમિક કોવિડનો થયો, મેં પણ સાંભળ્યું નહોતું આ લોકડાઉન. અને એક દિવસ તો બેસી રહ્યા, પછી મને થયું કે આવું તો બેસી રહેવાથી તો કેવી રીતે ચાલશે. એટલે બધું આમ બધાને કહ્યું કે ચલો બધા ઝૂમ ડાઉનલોડ કરો. બધાને મેં ફોન કર્યા, અમારી ગામડામાં બહેનોને, બધા રાજ્યોમાં, અને અમારા ટીમને કામે લગાડ્યા કે ડાઉનલોડ કરાવો બધાને. અને અમે ઝૂમ, ગૂગલ મીટ એનાથી કામ કરવા લાગ્યા. કોણ કહે છે કે આ ગામડાની ગરીબ અભણ કે ઓછું ભણેલી બેન કંઈ ના કરી શકે. અમે છેલ્લા 2 વર્ષથી એક દિવસ કામ નથી રોક્યું અને બધું અમે આવી રીતે વર્ચ્યુઅલી કરવા લાગ્યા. એમ વાહ, આ તો દિલ ધડક વાત છે. એટલે મને તો જે કંઈ કરવાની પ્રેરણા મળે કે આમ શક્તિ મળે, કારણ કે તમને તો અનુભવ હશે જ કે આમાં કેવું છે, સરકાર જોડે પણ બહુ જ સંકલન કરવું પડે. ક્યારેક આપણને એવું થાય કે તેમણે એવું કહ્યું હોય કે 11 વાગે આવજો, ને આપણે તો 10:45 કે મોડા ના પડીએ. અધિકારીએ બોલાવ્યા છે 11, 11:30, 12, 12:30, આપણાને બેસાડી જ રાખે ને. ત્યારે મનમાં બહુ એવું થાય કે તો શું કરવા 11 વાગ્યાનો ટાઈમ આપ્યો હશે. પણ ફરી જ્યારે આપણે બહેનોના વચ્ચે જઈએ ને, અથવા તો આપણે બહુ જ બધું આમ કોઈ એવો પ્રશ્ન હોય, બરાબર સમજાવ્યું હોય, અને આમ અણીએ જ આવી ગયું હોય કે હવે તો આ પાર પડશે જ, ત્યાં એમની બદલી થઈ જાય અને નવી ગોળી નવો દાવ. એટલે ત્યારે આપણને થાય કે હાય, આમ ક્યારેક તો એવું થાકી ગયા એવું લાગે કે કેટલો વખત તમે એક ના એક. પણ અમારી અમુક ઝુંબેશો તો 14 વર્ષ ચાલી, અને તોય પણ અમે છેલ્લે એ પ્રમાણેનો કાયદો કે એ પ્રમાણેની યોજના કે નીતિ ઘડાવીને તો રહીએ. પણ એ બધાનું બળ મળે છે તો એ આ સેવાની બહેનો પાસેથી,
કે ગમે તેવી આફત હોય ને, ધરતીકંપ આવ્યો ને તો પણ હું જયારે ગામડે ગઈ ને તો કોઈ એવું ના કહ્યું કે ઓ આવું થયું, આ મારું ઘર તૂટી ગયું, અને કે તમે કામ ના લાવ્યા. એમનામાં એટલી ખુમારી છે કે એમને સ્વમાન ભેર એમનું જીવન જીવવું છે. તો મને એવું થાય કે આપણે તો એમને સેવક છીએ, અને જો આપણને આ તક મળી છે તો બેસાડી રાખે તો બેસવાનું, જે એ એનું નસીબ કે એને બે સારા કામ કરવા મળે છે એમાં પણ એને રસ નથી. તો એ રીતે જોઈને પણ છોડી નહીં દેવાનું. આટલી બધી વાત થઈ એમાં કુટુંબ માટે ક્યારે સમય નીકળે? હું તો મારા દીકરાઓને મારી જોડે જ લઈ જાઉં બધે. અચ્છા. અને જ્યાં સુધી શક્ય હતું ત્યાં સુધી. એટલે મારો દીકરો 6 મહિનાનો હતો મોટો. મારે 2 દીકરાઓ છે. તો અમારે હું એને ત્યારથી પેલી બેઇજિંગમાં વિમેન્સ કોન્ફરન્સ થવાની હતી, મારે સેવાની 6-7 બહેનોને લઈને જવાનું હતું. હવે હું ના જાઉં તો એ બહેનોને તક ના મળે. આ બાજુ મારો દીકરો નાનો 6 મહિનાનો હતો, તો મેં વિચાર્યું કે લઈને જઉં એને. અઘરું તો બહુ હતું, પહેલું બાળક, માંડ માંડ તો આપણે સાચવતા હોઈએ, એમાં વળી એને લઈને જવાનું. પણ એ બહેનોએ પણ જોયું કે આપણા જેવું જ આમનું છે કે આપણે કાંખમાં નાખીને ખેતરે જઈએ છીએ. હા બેન, મીટિંગમાં આવ્યા એટલે એટલે એનાથી જ બહેનોને પણ આમ એક જે પરિવારની ભાવના ઊભી થાય ને કે ના આ એ મારી બહેન જ છે. મારો બીજો દીકરો પણ 7 મહિનાનો હશે, અને અમારે ધરતીકંપ પછી આખું જે પુનર્વસનનું કામ કરવાનું હતું 1 લાખ બહેનો માટે, તો એનું એગ્રીમેન્ટ સાઇન કરવા છેક રોમ જવું પડ્યું. તો એને હું અહીંયા મૂકીને ગઈ. પણ ધરતીકંપની જેટલી મીટિંગો હતી ગાંધીનગરમાં, ચીફ સેક્રેટરી જોડેની મીટિંગમાં પણ, તો હું પહેલાથી એમને કહી દઉં કે ભાઈ મારો દીકરો 3 મહિનાનો છે અને મારે એને લઈને આવવું પડશે, તમે કહો તો હું આવું, નહીં તો પછી હું બીજા કોઈને મીટિંગમાં મોકલું. તો હું એને લઈને એવી રીતે હું ગામડે, એટલે બાળકને એવું ના થાય કે મારી માં ક્યાંક ફરવા જાય છે મને મૂકીને. અને મને 2 વસ્તુ હતી કે કાં તો એ હું જે કામ કરું છું એને બહુ માનથી જોશે ને એનો આદર કરશે, નહીં તો એને ધિક્કારશે. પણ નસીબ સારા છે કે 2 જણા એને બહુ માનથી ને આદરથી જોવે છે. અને બીજો મને ફાયદો એ થયો કે પછી તો મારા મા બાપ પણ મને બહુ સહકાર આપતા હતા. એટલે થોડાક મોટા થયા અને નિશાળે જતા થયા તો પછી રજા હોય તો હું લઈ જઈ શકતી હતી. તો એ મારા મમ્મી એમને ઉછેરતી હતી ને ધ્યાન રાખતી હતી. પણ તમે કહો છો એમ કે 24 કલાક સેવા એ જ આપણું, અને આપણા દેશમાં રીમાબેન આ સ્વીકારાયેલું નથી. અત્યારના આપણને ખ્યાલ છે કે વોટ્સઅપ ઉપર એક ફોટોગ્રાફ ફરે છે કે જેમાં પ્રાઇમ મિનિસ્ટર લેડી છે ન્યૂઝીલેન્ડમાં, એને પોતાની સાથે બાળકને રાખ્યું છે અને એ પાર્લામેન્ટને, એટલે ઇટ ઇઝ વેરી કોમન ઇન અધર કન્ટ્રીઝ. આપણે ત્યાં હજી સ્વીકાર નથી થયો. આપણે બાળકને તોફાની ગણીએ છીએ, ડિસ્ટર્બ કરશે એવું ગણીએ છીએ. એટલે ઇટ ઇઝ સર્વ સ્વીકૃત જ હોવું જોઈએ, કારણ કે જેમ તમે પોતે અનુભવોમાંથી એક વાત બાંધીને આગળ વધ્યા, એમ ભલે સંતાનો પણ કંઈક અનુભવ મેળવે. પછી જેમ છેલ્લું વાક્ય તમારું હતું કે કાં આદર કરશે અને કાં એને એમ થશે કે મમ્મી આ શું કરતી હતી, તોય વાંધો નથી, લેટ ધેમ એક્સપિરિયન્સ. તમારી સાથે આ સંવાદમાં બહુ જ ઊંડા ઉતરીને સાંભળવાની મજા આવે છે, એટલે મેં તો નક્કી રાખ્યું હું શ્રોતા જ બનું. અને તમારી તમે શરૂઆતમાં કહ્યું કે વચ્ચે કહેજો, પણ એવું મને મન ન થયું. તમારી ધીરજને ધન્ય છે. અને મારે એક ખાસ વાત એ કહેવી હતી કે તમે એ જ્યારે વાંચ્યું ડિટેલમાં કે આ રૂડી નામ છે, હંસીબા નામ છે, ત્યારે મને બહુ આશ્ચર્ય થયું હતું કે આ નામ કોણ પાડે છે.
એટલા માટે કે નેચરલી આપણે અત્યારના તો આપણી સરકારમાં પણ મોટા મોટા સારા રૂપકડા નામ રાખવાની યોજનાઓ છે, પણ આ હંસીબા નામથી મને અલબત્ત એ ટાણે મને એક બહુ સુંદર અધ્યાત્મ માર્ગનું સૂત્ર છે, હંસીબા ખેલીબા ધરીબા ધ્યાનમ. એ આખું એક ધ્યાન માર્ગનું મોટું સૂત્ર છે કે હસવાનું છે, હસતા હસતા આગળ વધવાનું છે, ખેલીબા રમતા રમતા આગળ વધવું, અને એમાંથી તમારે ધ્યાન તરફ જવાનું છે. એટલે મને એમ થયું કે હંસીબા નામ કેમ આવ્યું છે, પણ વાત સાંભળી ત્યારે ખરેખર એવું લાગ્યું કે જ્યાં હુમલો થવાનો હોય, જ્યાં આપણે એક રૂમમાં ભરાઈ રહેવું પડે, તો એ પણ જીવનની એક રમત છે ને, યુ હેવ ટુ લર્ન. મને બહુ જ આનંદ છે કે સરસ મજાની વાત અમે આજે પામ્યા છીએ. તમારે વિશેષ અમારે કોઈ વાત રહી જતી હોય અને ઉમેરવી હોય તો મેં જાણી જોઈને પદ્મશ્રીવાળી વાત નથી કરી, એટલા માટે કે નેચરલી તમે કહ્યું કે જે કંઈ છે એ સેવાની બધી જે બહેનો છે એના માટે છે, એ તમે કહ્યું છે એટલે નેચરલી યુ બિલીવ કે પદ્મશ્રી પણ એ બધી જ 19 લાખ બહેનોનું છે જેના પ્રતિનિધિ રૂપે રીમાબેનને મળ્યું છે. આપને કોઈ વાત એવી હોય? ના ભદ્રાયુભાઈ, એમ તો હજી બીજા 3 કલાક આપણે વાત કરી શકીએ, પણ મને લાગે છે કે એક વસ્તુ તો જે છે તે કે આપણે જો બહેનોને એક પરિવાર તરીકે જોઈએ, એમના સુખમાં એ જોડે ને દુઃખમાં એ જોડે, જેમ હું ત્યાં 9 વર્ષ રહી તો બહેનો તો એટલો બધો વિશ્વાસ આપણા ઉપર મૂકી દે છે. અને બીજી વાત કે હંમેશા બહેનો છે ને તે કંઈક નવું કરવા અને કંઈક પડકારો ઝીલવા તૈયાર હોય છે. બાકી એ બહેનો આજે સોલર એનર્જી અપનાવતી થાય, એ બહેનો ડિજિટલ ટેકનોલોજી અપનાવતી થાય, અંગ્રેજી બોલતા થઈ જાય, તો એ બધું તો ક્યારે શક્ય બને? રણમાં મીઠાના અગરમાં કામ કરતી બહેન હોય, અગરિયા બહેન, એ પણ આજે અંગ્રેજીમાં બોલી શકે, એ ઓનલાઈન કરી શકે, કે પછી રાધનપુર સાતલપુરના ગામમાં રહેતી બહેન એનું ઘર એરબીએનબી પર મૂક્યું હોય અને એ ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરીને જે કોઈ એના પાસે ઇન્ક્વાયરી આવે બધા કસ્ટમરની, એના જવાબો એ જાતે જ આપી શકે. આ બધું શક્ય આપણે જ એમના પાસેથી બહુ શીખવાનું છે. એટલે તમે જે કહ્યું તે કે મેં તો એક જ વસ્તુ માની છે કે આ નિરંતર શીખવાની પ્રક્રિયા છે અને હું એ શીખતી રહીશ તો મને લાગે છે કે બેડો પાર થતો રહેશે. અમે એવી પ્રાર્થના કરીએ કે આપની આ શીખવાની પ્રક્રિયા લાઈફ લોંગ ચાલે અને એ શીખતા શીખતા જે સમાજને પ્રાપ્તિ થઈ રહી છે એમાં ભરચક વધારો થાય. અમે એવું પણ ઈચ્છીએ કે સમાજ નોંધ લે છે કે ન લે એની ચિંતા કર્યા સિવાય આપણે જેની સાથે કામ કરી રહ્યા છીએ એને કેટલું શ્રેય મળી રહ્યું છે એ આપને સદા પ્રાપ્ત થાય. હું આભાર નહીં માનું, કારણ કે અહોભાવ વ્યક્ત કરું કે અમારી સાથે આટલો સરસ. તો હું તમારો માનું છું કે તમે બોલાવી અમારા બહેનોની આ જે જીવન ગાથા છે, જે જ મારી પણ જીવન ગાથા છે, એનો તમે તમારા જોડે આદાન પ્રદાન કરવાની મને તક આપી. અમે અનુભવ વ્યક્ત કરીએ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને સંતુલન બંને તરફથી. અમારો ઉદ્દેશ આવો સંવાદ પૂરો થાય ત્યારે અમને થોડોક થોડોક સફળ થતો લાગે છે, કે ઉદ્દેશ એ છે કે આવતી પેઢીને ખ્યાલ આવે કે સંઘર્ષ તો આવે, લડવું પડે, તમારે કંટાળો આવે તો ઓફિસરની ચેમ્બર બહાર બેઠા રહેવું પડે, કોઈ ચિંતા નહીં, પણ તમે કંઈક કરો છો ત્યારે જ તમે આગળ વધો છો. નમસ્તે. નમસ્તે. નમસ્તે.